ભારતનો રિનેસાન આપણે રામકૃષ્ણ પરમહંસને યાદ કરી શકીએ, વિવેકાનંદને યાદ કરી શકીએ. એટલે દૂરથી કદાચ તમે વાંચી નહીં શકતા હો, પણ ઉપર જે વાક્ય છે એ મેકોલેનું વાક્ય છે. બ્રિટિશ પાર્લામેન્ટમાં મેકોલેએ કહેલું, આપમાંના કેટલા અંગ્રેજી સમજે છે ને કેટલા ગુજરાતી સમજે, કઈ ભાષામાં બોલું તો વધારે સારું? ગુજરાતી વધારે સારું, કારણ કે મને એટલો મહાવરો નથી રહ્યો, પણ પ્રયત્ન કરીશ. ત્યારે એમણે કહ્યું કે હું ભારત આખામાં મેં મુસાફરી કરી છે, મેં એક ભિખારી જોયો નથી, મેં એક અસંસ્કૃત માણસ જોયો નથી, મેં બધાને એકસાથે સારી રીતે વર્તતા જોયેલા છે, અદ્ભુત સંસ્કારી પ્રજા છે, આ પ્રજા શિક્ષિત છે, આની ઉપર આપણે સામ્રાજ્ય કેમ કરી શકશું, આ પ્રજાની કમર આપણે તોડવી જોઈએ. એનું જે વિધાન છે, ભારતની કમર તોડવાનું વિધાન, એણે 1835માં કર્યું. એ 1835નું વિધાન હજી આપણને નડી રહ્યું છે. જેને આપણે ગોખણ્યું શિક્ષણ કહીએ છીએ, જે માત્ર તમારી સ્મૃતિ પર જ ભાર મૂકે છે, તમારા ચિંતન પર, કન્સેપ્ટ પર ભાર નથી મૂકતું, મેમોરાઇઝિંગ એજ્યુકેશન એ ત્યારથી શરૂ થયું. અને એની સામે એ 1935માં થયું, 1835માં થયું, અને 1836માં રામકૃષ્ણ પરમહંસ જન્મ. ભારતનો ઉત્તમ ઉત્તમ જેને કહેવાય ને કે ઉત્તર કેવી રીતે આપ્યો, તો એક નિરક્ષર માણસ જેણે ભગવત પ્રાપ્તિ કરી અને ભારતના પુનરુત્થાનનું આખું વિવેકાનંદ દ્વારા કાર્ય કર્યું. એટલે ભારતની આ જે ધરોહર છે આપણે, એ ધરોહર આપણે ભૂલવી ન જોઈએ. અને એટલા માટે આપણે જોઈએ તો એ પછી કેટકેટલી જગ્યાએ વિદ્યાપીઠો છપાય સ્થપાય. જે સ્થપાય એ પુનામાં ફર્ગ્યુસન કોલેજ, અને અહીંયા ગુજરાત વિદ્યાપીઠ, શાંતિનિકેતન, આ બધી સંસ્થા બનારસમાં, વારાણસીમાં મદન મોહન માલવિયાજી, એક સાથે કેટકેટલી યુનિવર્સિટીઓએ ભારતીય સંસ્કૃતિમાં જે વિદ્યાતત્વ પડ્યું છે એને કેમ પાછું એક કાર્યાન્વિત કરવું, એ માટે 100 વર્ષ પછી પ્રયત્ન થયો. એ પહેલાં લગભગ 80 વર્ષ સુધી તો એ એજ્યુકેશન સિસ્ટમને આપણી પાઠશાળાઓ બધી બંધ કરાઈ હતી. નેક્સ્ટ. એટલે આ મેકોલેનું જે સ્ટેટમેન્ટ છે એની સામે સ્વામી દયાનંદ 1934માં જન્મ, અને રામકૃષ્ણ પરમહંસ 1836માં જન્મ. એટલે મારી આજે વિનંતી આપને ખાસ એ છે, જે બંદાબેને વાત કરી, કે આપણે મેમોરાઇઝિંગ એજ્યુકેશનમાંથી કન્સેપ્ચ્યુલાઇઝિંગ એજ્યુકેશન, ક્રિએટિવ એજ્યુકેશન તરફ કેમ જલ્દી પ્રગતિ કરશું. ગુજરાત વિદ્યાપીઠમાં જો પરીક્ષાઓ રદ થાય તો મારા જેટલું ખુશ કોઈ નહીં થાય. વિદ્યાર્થીઓ અહીંયા કેટલા છે ખબર નથી મને, પોસ્ટ ગ્રેજ્યુએટર છે બધા, પણ આ મને ખ્યાલ છે કે હમણાં અમારા એક મિત્રની દીકરી છે, મીરા એનું નામ છે, એની પરીક્ષા હતી. હવે છોકરી તો હજી 7મા ધોરણમાં જ છે. એ કહેતી હતી કે આ પરીક્ષા કોણે શોધી, મમ્મી તું મને કહે. એટલે કે તારે શું કામ છે, શું કામ કહે છે? કે મારે ગોતીને એને મારવો છે, ખૂબ મારવો છે. હવે આ એક માત્ર 12 વર્ષની છોકરીને આટલો એને અંદરથી ખાર આવે છે પરીક્ષા સામે, અને એ આપણા કેળવણી શાસ્ત્રીઓને, શિક્ષણ શાસ્ત્રીઓને, આપણા રાષ્ટ્રના નીતિ ધોરણ નક્કી કરનારને કેમ નથી આપતો? અને આજે ઘણી યુનિવર્સિટી છે કે જ્યાં પરીક્ષા રદ થઈ ગયેલી છે, સતત એક જાતનું ઇવેલ્યુએશન થઈ રહ્યું છે. એટલે એ જો થઈ શકે આજે નહીં ભલે, અને એને માટે કોઈ પહેલ નહીં કરે, કોઈ પહેલ કરશે તો ગાંધીજીની સંસ્થાઓ જ કરશે. નેક્સ્ટ. આપણે રાષ્ટ્રને મુક્ત કર્યું છે આમાંથી, મેકોલિઝમમાંથી, મને એમ છે કે આપણે હજી નથી કર્યું. આજે પણ 1-2% માર્ક ઓછા આવે એટલે કોઈને મેડિકલમાં જવું હોય તો એ ફાર્મસીમાં જશે, કાં બીજા કાંઈ કાં સાયન્સમાં જશે. 1-3 માર્કના ફરક માટે જે આપણે જોઈએ છીએ કે જે કોમ્પિટિશન ને એવા પણ રિઝર્વેશનને કારણે જે ત્રાસ ઘણીવાર તેજસ્વી વિદ્યાર્થીઓને થયો છે,
એ અંગે આપણે કંઈક કરવું જ જોઈએ. અને એ માટે ન્યૂ મોડ્સ ઓફ પેડેગોજી, આપણે નવી ટેકનિક્સ ઓફ પેડેગોજી જે 21st સેન્ચુરી 21મી સદીને અનુરૂપ હોય એનું બહુ આવશ્યકતા છે. ઘણીવાર મને એમ લાગે કે આપણે આપણી પ્રાચીન એક વ્યવસ્થા હતી, એની એક પ્રતિભા હતી, એની એક આભા હતી, એ આભાને ઘણીવાર આપણે ઘૂંટા કરીએ છીએ, એ આભાની સ્મૃતિમાં આપણે ખોવાઈ જઈએ છીએ. એવી આભા આપણે ફરીથી નિર્માણ કરવાની છે, અને એન્શિયન્ટ વેન ગ્લોરી જેને કહે છે એમાં આપણે રાચવાનું નથી. નેક્સ્ટ, આ બધા માંધા તો હવે પ્રવચન આપ્યા છે, એટલે મેં આ બધાના નામ વાંચ્યા ત્યારે મને થયું કે રાજુભાઈનો ફોટો મૂક્યો છે, કે રાજુભાઈ મને એમાં ક્યાં ભેરવી દીધો. પરંતુ એ લોકોના અમુક પ્રવચનો ઓડિયો અવેલેબલ છે, અમુક યુટ્યુબમાં તો ઓરેશન્સ પણ વાંચ્યા સાંભળ્યા, અને એકચ્યુઅલી મારો ઉત્સાહ વધ્યો. નથી કે આ લોકોએ આટલું પાયાનું કામ કર્યું છે તો મારે તો શિખર પર એક માત્ર એક આપણે મંદિર પર એક શિખર પર ધજા એટલી જ ચડાવવાની છે, આટલું કામ તો પાયાનું થઈ ગયું છે. એમાં મશેલકરે જે વાત કરી હતી યુનેસ્કોની, હું તો બધાને રિક્વેસ્ટ કરું છું, યુનેસ્કોનો એ રિપોર્ટ જેમાં મશેલકર નહીં પણ કરણસિંહે વાત કરેલી, અને ડૉક્ટર કરણસિંહ પોતે એના મેમ્બર હતા જયેશભાઈ, અને એમણે કર્મયોગ અને જ્ઞાનયોગ એ રીતે એજ્યુકેશનની આખી વ્યાખ્યા કરી છે, અને એ યુનેસ્કોએ રેકમેન્ડેશન બધાને કરેલું છે, અને બહુ અદ્ભુત એ આપણને આપણી વિદ્યાપીઠને પણ બહુ એમાંથી માર્ગદર્શન મળેલું છે. નેક્સ્ટ, એ આ જે 4 પિલર્સ ઓફ એજ્યુકેશન છે એમાં એમણે જે વાત કરી હતી એના કરતાં મારી વાત જરા જુદી હશે. જે મંદાબેને કહ્યું કે આપણે યોગ યોગ ઘૂંટા કરીએ અને યોગ કરીએ નહીં, અને યોગ કરીએ તો માત્ર આસનો કરીએ અને શારીરિક કૌવત અને સ્વાસ્થ્ય મેળવીએ, પણ જે આધ્યાત્મનો એ મુખ્ય હેતુ છે યોગનો, આજે દિવેટે સાહેબ વાત કરતા અમારે યોગાનંદ યોગી, આમાંથી આપણા કેટલાય ઓટોબાયોગ્રાફીઓ કોઈ યોગી વાંચી છે, હાથ ઊંચો કરો. હું બહુ રાજી થયો, કારણ કે એ એક અદ્ભુત અદ્ભુત માર્ગદર્શન આપે એવું અદ્ભુત પુસ્તક છે, પ્રેરણાદાયી, એના અનુભવો પણ અંદર અદ્ભુત છે. એટલે એ જો કાર્યાન્વિત ન થાય, એટલે હું થોડા દાખલા ઉદાહરણ એવા આપવા માગું છું કે એમણે જે વાત કરી યુનેસ્કોમાં એ આપણે કેમ કાર્યાન્વિત કરી શકીએ. અને ગાંધીયન ટેકનોલોજીની વાત કરેલી નેનો કાર માટે ઓરેશનમાં, વ્યાખ્યાનમાં નહીં પણ એ પણ મશેલકર સાથે મારો ઘણો નિકટનો સંબંધ છે, અને અમે એક ગોલ્ડન ટ્રાયેંગલની એક વ્યવસ્થા નક્કી કરી છે જેની અંદર અત્યારના વિજ્ઞાન પછી આયુર્વેદ અને મોડર્ન મેડિસિન આ ત્રણેયનો સમન્વય કરીને ભારત કંઈક વિશ્વને તદ્દન નવું આપી શકે એમ છે. અને નાનાજી દેશમુખની હાજરીમાં ચિત્રકૂટમાં અમે આ ચિત્રકૂટ ડિક્લેરેશન પહેલી વાર બહાર પાડેલું. નેક્સ્ટ, રામલાલભાઈ વિશે તો પુષ્પાબેને એટલું કહ્યું કે હું કંઈ પણ કહું તો એની પાસે ઝાંખું લાગે છે. એક જ વાક્યમાં એમણે જે કહ્યું કે બહુ આયામી વ્યક્તિત્વ, મલ્ટી ડિમેન્શનલ એજ્યુકેશનિસ્ટ આર રેર, પણ સૌથી મોટું એમનું પ્રદાન હોય તો એમણે કોઈ દિવસ કોઈ પણ એમના પર કોઈ પણ જવાબદારી ભારત સરકાર તરફથી કે કોઈ પણ સામાજિક જવાબદારી એમણે કોઈ દિવસ ના પાડી નથી, અને કદાચ એથી જ એમનું સ્વાસ્થ્ય, મારી મને એમ છે કે એટલે જ એમનું સ્વાસ્થ્ય થોડું બગડ્યું, પણ કેટકેટલા ક્ષેત્રો એમનું કેટલું પ્રદાન કર્યું છે. અને એ માટે મને એમ છે કે આપણે એમના પર એક બાયોપિક બનાવવી જોઈએ, કારણ કે મેં રાજુભાઈને પૂછ્યું એટલે એમણે મને એક બાયોડેટા જે હું આખું મોકલું, પણ એનાથી મને સંતોષ ન થયો. અને મને એમ છે કે જો એ બાયોપિક આખું એક ઊભું થઈ શકે તો એક એક આપણી વિદ્યાપીઠને નહીં પણ બીજા અનેક એજ્યુકેશન સેન્ટર્સને એમાંથી માર્ગદર્શન મળે. અને આ બધા જે આપણા
કુલનાયકો કુલપતિઓ ઈચ વન ઇઝ એ લિજેન્ડ. એને એમાં સુશીલાબેન તો અમારા પણ ગાંધી જો આવું છું કસ્તુરબા હેલ્થ સોસાયટી એના પણ પ્રેસિડેન્ટ હતા, વર્ષો સુધી એમની સાથે મેં કામ કર્યું છે. અને નારાયણભાઈ, એને નારાયણભાઈ સાથેની વાત હું પછી કરીશ, પણ બહુ 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 નિકટનો સંબંધ અને બહુ અદ્ભુત સંબંધ એની પણ વાત કરીશ. નેક્સ્ટ મૂળ વાત કહેવા માગું છું કે રિયાલિટી ઇઝ ઓનલી નોટ વન, દેર ઇઝ એ ઓબ્જેક્ટિવ રિયાલિટી, દેર ઇઝ એ સબ્જેક્ટિવ રિયાલિટી, એન્ડ દેર ઇઝ અ વર્ચ્યુઅલ રિયાલિટી. વર્ચ્યુઅલ રિયાલિટી તો આપણે હવે સમજીએ છીએ, પરંતુ આ આખો વ્યૂ છે એ રજૂ કરવાની વાત ક્યારે થઈ કે જ્યારે નારાયણભાઈ અમારું કેન્દ્રનું ઉદ્ઘાટન કરવા આવેલા મુંબઈ, ત્યારે નારાયણભાઈએ કહ્યું કે યુ પ્રોફેશનલ્સ, તમે એકાગ્ર થવામાં તમે સમગ્રને ભૂલી જાઓ છો. આ એક વાક્ય મને એટલું ચોંટી ગયું, કારણ કે અત્યારે કોઈપણ વિષયમાં તમારે ઊંડું ઉતરવું હોય તો તમારે 2-3 કલાકનો રોજનો રાતનો અભ્યાસ તો તમારો ચાલુ જ રહેવો જોઈએ. અને ઇન્ટરનેટને કારણે નોલેજ એક્સપ્લોઝન એટલું થયું છે કે આ એકાગ્રતા ઘણીવાર તમારો સમગ્રતાનો જે ખ્યાલ રાખવો જોઈએ રહેતો નથી. એ પછી મને વિચાર આવ્યો અને આ જે આખી કાર્લ પોપર ઇઝ અ ગ્રેટ બ્રિટિશ ફિલોસોફર, આમ યુરોપિયન હતા પણ કાર્લ પોપરની બુક છે ધ લોજિક ઓફ સાયન્ટિફિક ડિસ્કવરી, અને એ અદ્ભુત પુસ્તક છે. કારણ કે સ્ટેટિસ્ટિક્સની આપણે વાત થતી હતી, હું માઇક્રોબાયોલોજી જોવા ગયો ત્યારે, તો આપણું સ્ટેટિસ્ટિક્સ આખું પ્રોબેબિલિટી બેઝડ છે, એને બદલે ફોલ્સિફાયબિલિટી બેઝડ આખું નવું સ્ટેટિસ્ટિક્સ એમણે રજૂ કર્યું છે. એટલે હું એમ માનું છું કે સબ્જેક્ટિવ રિયાલિટી, ઓબ્જેક્ટિવ રિયાલિટી અને વર્ચ્યુઅલ રિયાલિટી આ ત્રણમાં આપણું એજ્યુકેશન હોવું જોઈએ. અત્યારે આપણે વર્ચ્યુઅલ રિયાલિટીમાં ખેંચાઈ રહ્યા છીએ અને સબ્જેક્ટિવ રિયાલિટી વિસરાઈ રહી છે, ઓબ્જેક્ટિવ રિયાલિટીનો સ્ટ્રેસ છે. એટલે આ પરિસ્થિતિમાં આપણા એજ્યુકેશનના પાયામાં સબ્જેક્ટિવ રિયાલિટી ઇઝ યોર સ્પિરિચ્યુઆલિટી, ઓબ્જેક્ટિવ રિયાલિટી ઇઝ યોર સાયન્સ, એન્ડ વર્ચ્યુઅલ રિયાલિટી ઇઝ વોટ યુ ક્રિએટ થ્રુ ડિજિટાઇઝેશન, ટુ કોમ્પ્યુટરાઇઝેશન, ટુ ડિઝાઇન, ઓલ ધેટ. આ રીતે એક સમગ્ર વિચાર કરિક્યુલમમાં આવવો જોઈએ. નેક્સ્ટ અને સ્ટેજ ઇઝ જોઈએ ઓબ્જેક્ટિવ રિયાલિટીની. એટ ધ ટોપ ઇઝ અનામિકભાઈ કેમિસ્ટ્રી. હવે આપણે વિદ્યાપીઠમાં કેમિસ્ટ્રી છે કે અમે રાજુભાઈ પૂછ્યું, રાજુભાઈ અમે નિર્ણય કર્યો છે, તમે કોઈ પહેલાં અમે જીતી ગયા છીએ, ગ્રીન કેમિસ્ટ્રી અમે કરવાના છીએ. પણ જીવનનું એક એક ક્ષેત્ર એવું નથી જ્યાં કેમિસ્ટ્રીનો હોય. ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી આર ધ મોસ્ટ ફંડામેન્ટલ્સ ઓફ ઓલ સાયન્સીસ, અને એ ઓબ્જેક્ટિવ રિયાલિટી ગોઝ અપ ટુ લિરિક, પોએટ્રી, એપિક્સ. એટલે આ જે સ્કેલ છે સબ્જેક્ટિવ ઓબ્જેક્ટિવનો, એનો આપણા કરિક્યુલમમાં કેમ એક સમતુલા એની કેમ જાળવવી, એ સમતુલા જાળવવા માટે એટલું અગત્યનું છે કે કરિક્યુલમ પ્લાનિંગ, વી કીપ ઓન એડિંગ ઇન કરિક્યુલા, વી કીપ ઓન એડિંગ મટીરિયલ્સ, વી કીપ ઓન એડિંગ, વધતું જ જાય, એનું કદ વધતું જ જાય અને ભાર વિદ્યાર્થીઓ પર વધતો જ જાય. એ વિદ્યાર્થી કેન્દ્રિત નથી હોતું એટલું. એટલે હું માનું છું કે વેલિડિટી ઓફ સાયન્ટિફિક કન્ક્લુઝન ડિપેન્ડ ઓન ધ એલિમિનેશન ઓફ સબ્જેક્ટિવ એલિમેન્ટ. એટલે સબ્જેક્ટિવ એલિમેન્ટને કેમ રિફાઇન કરવું, ઓબ્જેક્ટિવ એલિમેન્ટની કેમ ફાઇનનેસ ઇન ટર્મ્સ ઓફ મેઝરમેન્ટ જોવી, અને વર્ચ્યુઅલ રિયાલિટીની જે અત્યારે કોમ્પ્યુટરનું રેવોલ્યુશન છે આખું હેન્ડેલ ડિવાઇસીસનું, એને કેમ આત્મસાત કરવું. નેક્સ્ટ એટલે મારો પહેલો વિષય છે વિજ્ઞાન. તો વિજ્ઞાન ઇઝ ધ ફર્સ્ટ ફાઉન્ડેશન ઓફ નોલેજ. પહેલેથી જ જો આપણે વિજ્ઞાનને બાળકને વૈજ્ઞાનિક અભિગમ આપી શકશું તો બાળક પ્રશ્ન પૂછતો થશે કે કઈ હકીકત પર તમે આ વિધાન કરી રહ્યા છો.
વોટ આર ધ ફેક્ટ્સ ઓન વિચ યુ આર મેકિંગ અ સ્ટેટમેન્ટ? આવો જ પ્રશ્ન નચિકેતાએ પૂછ્યો એના પિતાને કે તમે મને કોને આપો છો આ બધી ઘરડી ગાય બધાને આપી દો છો, વસુકી ગયેલી ગાયો, તો મને કોને આપવાના છો? એટલે પિતા જરા રોભી હતા યજ્ઞ કરતા કરતા, એટલે જા તમે યમને આપો. પણ આજે તો આજે બાળકો આખી જનરેશન હિન્દુસ્તાનની પ્રશ્નો કરતે એક નવી જનરેશન ઊભી થઈ રહી છે. હવે એ લોકો તમે કંઈ સ્વીકારવા નથી, શિક્ષકોએ સ્વીકારવાના નથી. એટલા માટે એટલું આવશ્યક છે કે એજ્યુકેશન ઇઝ નોટ ધ લર્નિંગ ઓફ ફેક્ટ્સ, ઇટ્સ રાધર ધ ટ્રેનિંગ ઓફ ધ માઇન્ડ ટુ થિંક ઓન ધ સ્ટ્રક્ચર ઓફ ફેક્ટ્સ. એટલે સાયન્સની અંદર આ પેશનેટ ક્યુરિયોસિટી ઇઝ કિલ્ડ ઇન પ્રાઇમરી એજ્યુકેશન. હું મંદાબેનને અને દેવટ સાહેબને કહેતો હતો લંચ વખતે, હું નાનો હતો ત્યારે કાકા સાહેબ કાલેકર અમારે ઘરે રહેવા આવેલા 15 દિવસ, અને હું 5 વર્ષનો હતો, અને ત્યાં 3 વર્ષની ઉંમરથી વાંચતા થઈ ગયેલો. એટલે ત્યાં સુધીમાં કેટલાય પુસ્તકો વાંચેલા. કાકા સાહેબ સાથે મૈત્રી થઈ ગઈ. કાકા સાહેબ કહે મારા પિતાશ્રીને, અશોકને જેતપુરની પ્રાઇમરી સ્કૂલમાં ભણવા ન મોકલતા. દેટ્સ વાય આઈ એમ સો ઓડ, યુ ડોન્ટ ફિટ ઇન ટુ એનીથિંગ. કારણ કે પ્રાઇમરી સ્કૂલમાં જ તમારા પાસા બધા ઘસાય. એટલે તમને સોશિયલ સ્કિલ જે કહેવાય, સોશિયલ હેન્ડલિંગ આ તે બધું, એ ત્યાં શીખાય. અને લવ ફોર લર્નિંગ ત્યારે જતો રહે પ્રાઇમરી સ્કૂલમાં, અને મારો લવ ફોર લર્નિંગ રહ્યો અને ઓડનેસ પણ ચાલુ રહી. એટ 80 ઓલ્સો, એજ ઓફ 80, હજી મારું 2-3 કલાક ભણવાનું તો ચાલે જ છે રોજ. અને કેન્દ્રમાં હું રિસર્ચમાં જાઉં ત્યારે PhDના સ્ટુડન્ટ અમારી છાયાની ભાણેજ આવી છે, છાયાની એ છાયા ઇઝ માય કલીગ હુ હેઝ ડન વન્ડરફુલ વર્ક ઇન મેલેરિયા, એ હું તમને બતાવીશ. એ બધા જે લેબોરેટરીમાંથી તાજી બધી જે શોધ થતી હોય, દેટ એક્સાઇટ્સ મી ઇમેન્સલી. અમુક ઉંમરે તમે અમારા અનામિકભાઈને લેબોરેટરીમાંથી ઉપાડીને યા વાઇસ ચેરની તેસીમાં મૂકી દીધા કે મારે મને મોટા મોટું નુકસાન છે મારા રાજકોટને. પણ એનામાં કંઈક એવું છે કે અહીંયા ઊભું કરશે, એની મને ખાતરી છે. એટલે જે નવી શોધો થતી હોય ને એનો જે આનંદ છે ને, એ ક્યુરિયોસિટી છે, એ હોવી જોઈએ. બીજું બહુ અગત્યનું છે કે ઇમેજિનેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન ઇન્ફોર્મેશન. કલ્પનાશક્તિ એ સ્મૃતિશક્તિ કરતાં બહુ અગત્યની વસ્તુ છે. અને આપણે બાળક કલ્પના કરીને કંઈ વર્ણન કરતું હોય તો મોટે ભાગે આપણે એને કહીશ, અરે પહેલાં બેન આવ્યા હતા ને મમ્મી, એની આસપાસ મેં બ્લુ રંગ જોયો. અરે એવી શું વાત કરીશ ગાંડા જેવી, એવું કીધું તો હોતું હશે. પછી આપણે ક્યાંક વાંચીએ કે ભાઈ ઓરા અમુક લોકો સેન્સ કરતા હોય છે. ના, બાળક તો ઓરા સેન્સ કરતું હતું અને આપણે એને ધમકાવ્યું. એટલે આ જે ઇમેજિનેશન કર્વ થાય છે, મોટામાં મોટું નુકસાન છે. નેક્સ્ટ પ્લીઝ. આ તો બહુ જાણીતી વાત છે, આના પર બહુ સમય નહીં ગાણું. પણ 5W and 1H, એટલે વોટ હેપન, હુ ઇઝ ઇન્વોલ્વ, વેર ડીડ ઇટ ટેક પ્લેસ, વેન, વાય એન્ડ હાઉ ડીડ ઇટ હેપન. આ ક્યુરિયોસિટી જે છે, આ 5 પ્રશ્નોની, એ આપણે જીવનના બધા વિદ્યાક્ષેત્રમાં લાગુ પાડી શકીએ. અને એ પોતાની મેળે વિદ્યાર્થી જ્યારે પૂછતો થાય, આજે હું લાઇબ્રેરીમાં આપણા પુસ્તકાલયમાં ગયો હતો, એટલો પ્રસન્ન હતો. કારણ કે આપણી પાસે અણખૂટ ધન છે. આપમાંના કેટલા આપણી વિદ્યાપીઠની લાઇબ્રેરીનો નિયમિત ઉપયોગ કરો છો? હાથ રેઝ કરો. નિયમિત એટલે અઠવાડિયામાં 3-4 વાર. ગાંધી વિદ્યાપીઠમાં પ્રામાણિકતા ચોક્કસ છે, 3 હાથ જ ઉપર થયા. ઇવન કુલ નાયક ને એમના હાથે ઉપર નથી થયા. કારણ કે જ્યારે તમે પ્રોફેસરને લાઇબ્રેરીમાં જુઓ, તમે કુલપતિને જુઓ, હું તો ઇલાબેનને કહીશ કે તમે લાઇબ્રેરીમાં જતા જાઓ, શું અદભુત લાઇબ્રેરી છે, શું પુસ્તકાલય છે.
કેવા કેવા બધા સામયિકો આવે છે, એમાં આપણો જે રેફરન્સ તો છે જ્યાંથી મેં આ સંસ્કૃતિનો પોતી કાઢ્યું કે આ, અને આ આપણને આવી ધરોહર મળી છે એ એવો વારસો તો બીજો મળે એમ નથી. નેક્સ્ટ, હવે હું મારી થોડી રિસર્ચની વાત કરીશ. કારણ કે અનામિકભાઈ કહ્યું હતું કે થોડી તમારી રિસર્ચની વાત કરજો. મનુભાઈ કોઠારી, ડૉક્ટર મનુ કોઠારી એનેટોમીના મોટા પ્રોફેસર હતા, કેન્સર પર એમના ઘણા પુસ્તકો છે. 2 વર્ષ પહેલાં અવસાન પામ્યા. અમે સાથે ભણતા હતા રાજકોટની વિરાણી હાઈસ્કૂલથી તે GS મેડિકલ સુધી ઓલ થ્રુ આઉટ. એમને અવારનવાર શરદી થતી અને અમારા કુટુંબની સ્વાસ્થ્ય પરંપરામાં સુદર્શનભાઈ અવારનવાર શરદી થાય તો મીઠું બંધ કરવાનું, ખાવાનું મીઠા વિનાનું બધું ખાવાનું. એટલે મેં એમને સલાહ આપી કે તમે મીઠું ખાવાનું બંધ કરો. તે મારું માયના કંઈક શ્રદ્ધા હતી મારામાં એટલે, અને નહીંતર સહેલું નથી મીઠું છોડી દેવું. અને લગભગ 6 મહિના છોડી દીધું. દર મહિને 1.5 મહિને એમને શરદી થતી હતી, શરદી થતી બંધ થઈ ગઈ. તેમને થયું કે આ તો કદાચ પ્લેસીબો ઇફેક્ટ હોય. અમે પ્લેસીબો શબ્દ વાપરીએ છીએ કે તમારી સજેશન ઇફેક્ટ. પછી પાછી શરૂ કર્યું, પાછી શરદી શરૂ થઈ ગઈ. એના પર અમારું પહેલું પેપર કોમન કોલ્ડ એન્ડ કોમન સોલ્ટ એ લાન્સેટમાં 1965 આવ્યું. લાન્સેટ એ બહુ લબ્ધ પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલ છે. અમે લોકો તો હજી પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ હતા ત્યારે. અને ત્યારે રોઇટરે અનામિકભાઈ એ ફર્સ્ટ પેજ ન્યૂઝપેપર ઓલ ઓવર ધ વર્લ્ડ પબ્લિશ કર્યું. એટલે દિવેટે સાહેબ આજે મળ્યા ને ત્યારે મને કહેતા હતા કે તમારો લાઈફ બાયોડેટા જેવો બહુ મજા આવી, તમારો પરિચય નહોતો. પરિચય નહોતોનું કારણ આ, પહેલી જ વાર હું છાપે ચેડો અને મેં નક્કી કર્યું કે છાપે નથી ચડો. કારણ એકવાર તમે છાપે ચડ્યા પછી એનો તમને ચસ્કો લાગે છે અને તમારું કામ અટકી જાય છે. અને એ ફર્સ્ટ પેજ ન્યૂઝ વોઝ સચ એ થિંગ કે મારા પ્રોફેસરે તો વળી એની હદ વાળી દીધી કે સ્વિચ ઓન કરો એટલે બસ શરદી થાય, સ્વિચ ઓફ કરો એટલે ન થાય મીઠું. એવી અમે તો માત્ર એક સજેશન કરી. એટલે અઘરામાં અઘરું પ્રાધ્યાપકો માટે છે કે કંઈક મોટી શોધ થઈ હોય તો એના માટે ઉતાવળ ન કરવી. અનામિકભાઈ કેટલા HIVના કમ્પાઉન્ડ, એન્ટી ટ્યુબોક્યુલોસિસના કમ્પાઉન્ડ એ બધા જે સિન્થેસાઇઝ કર્યા છે હજી પડ્યા જ છે. પણ આપણે ક્યાંય આપણા છાપવામાં જોયું કે કેમિસ્ટ્રીના ડિપાર્ટમેન્ટમાંથી આટલા HIV એઇડ્સના કમ્પાઉન્ડ, આટલા TBના કમ્પાઉન્ડ સિન્થેસાઇઝ થયા, જ્યારે બીજી ઘણી ભારતીય આપણી સંસ્થાઓમાંથી છાશવારે આ વૈજ્ઞાનિક અમે ટ્યુબક કેન્સર સોલ્વ કરી દીધું છે, અમે ડાયાબિટીસ સોલ્વ કરી, એવા બધા ક્લેમ આવે છે. એ બહુ અગત્યનું છે. મનુભાઈ આ શરદી થતી બંધ થઈ, એ ઉપરાંત એમની એસિડિટી બંધ થઈ ગઈ, હાર્ટ બર્ન એમને બળતરા થતી જઈ એ બધી બંધ થઈ ગઈ. એટલે અમે કેટલાય લોકોને સોલ્ટ ફ્રી ડાયટ પર રાખ્યા. નેક્સ્ટ લાઈટ, મેં ત્યાં બાપુનો ફોટો મીઠાનું લઈ ગયો. બાપુ દાંડીમાં મીઠાઈ લેતા ને, એટલે મારું પહેલું રિસર્ચ પણ સોલ્ટ પર હતું. અને આ આખું જોવાની સમજવાની જરૂર નથી, પણ ડ્યુરિનલ અલ્સરના પેશન્ટને, નોર્મલ પેશન્ટને અમે એસિડ મેઝર કર્યું અને સોલ્ટ ફ્રી ડાયટ પર એ લોકોનું એસિડ સિક્રીશન એકદમ ડિક્રીઝ થઈ ગયું. પછી અમને ખબર પડી કે ચરક સંહિતામાં પણ આ શ્લોક છે. નેક્સ્ટ લાઈટ, આ શ્લોક છે કે એક્સેસ ઓફ તો લવણસ્ય આધિક્યેન તસ્યા યોગેન દોષાશ્ચ અપિ ચ લોહિત અમ્લપિત્ત અમ્લપિત્ત ધાતર એસિડિટી. ચરક સંહિતામાં લખેલું છે કે જો તમારો હૃદય લવણ લો તો આટલા રોગો થાય છે. આ અદ્ભુત સૂત્ર છે એમને પાછળથી જોયું. જો આગળથી આ સૂત્રોનો આપણે અભ્યાસ કરીએ તો આપણને કેટલું મળે. એ પછી ખ્યાલ આવ્યો કે સોલ્ટથી કેન્સર થાય છે એવી એક આખી થિયરી છે. અને એ થિયરી ઇંગ્લેન્ડમાં થયેલી, પણ સૌથી વધારે તો આલ્બર્ટ શ્વાઇટ્ઝર બહુ મોટા ફિલોસોફર હતા, મેડિકલ પર્સન હતા, નોબેલ પ્રાઇઝ વિનર હતા. એ ગામમાં ગયા જ્યાં આફ્રિકામાં, ત્યાં કેન્સર જ નહોતું કારણ કે સોલ્ટ જ નહોતું. પછી ત્યાં મિશનરીઝ આવ્યા અને સોલ્ટનો યુઝ થયો અને ત્યાં કેન્સર શરૂ થયું. અને બીજા ગામમાં જ્યાં સોલ્ટ હતું ત્યાં કેન્સર પહેલેથી જ હતું.
એમની આ થિયરી છે. સાચી ખોટી આપણને ખબર નથી, પણ આવા ઓબ્ઝર્વેશન્સમાંથી ઘણીવાર મોટી રિસર્ચ થતી હોય છે. નેક્સ્ટ, હવે મારા સૌથી પ્રિય વિષય પર આવું. કેન્સરની સેકન્ડરીઝ થઈ ગઈ હોય, બ્રેઇનમાં, લંગ્સમાં, લીવરમાં સ્પ્રેડ થઈ હોય, બોન્સમાં સ્પ્રેડ થઈ હોય, એવા કેન્સર પણ વેનિશ થઈ જાય છે. એને સ્પોન્ટેનિયસ રિગ્રેશન ઓફ કેન્સર કહે છે. આવા લગભગ 800 કેસીસ રેકોર્ડેડ, સાયન્ટિફિકલી ડોક્યુમેન્ટેડ કેસીસ છે. હું એમ માનું છું કે કેન્સર દરરોજ એવરી ડે આપણા ડીએનએને 12,000 હિટ લાગે છે, મ્યુટેશન્સ થાય છે. એટલે કેટલા આપણા શરીરના સેલ રોજ કેન્સરસ બને છે, શરીર એને એલિમિનેટ કરે છે, નષ્ટપ્રાય કરે છે. આ જે આખી પ્રક્રિયા છે, શરીર કેમ એને એલિમિનેટ કરે છે, એના પર બહુ ઓછું સંશોધન થયું છે. હવે ઇમ્યુનોલોજીકલ સંશોધન થઈ રહ્યું છે, પણ સ્પોન્ટેનિયસ ઇગ્રેશન કેમ થયું પેશન્ટને, એનો અભ્યાસ બહુ થોડો ઓછો થયો છે. કારણ કે કેન્સરની શરૂઆત થાય, એક કેન્સર નાની આવડી ગાંઠ થઈ, એને ગાંઠ બનતા તો 10-15 વર્ષ લાગે છે. એટલે કેન્સર એ દીર્ઘકાલીન રોગ છે, એક્યુટ નથી. એને એક્યુટ ઘણીવાર ટ્રીટમેન્ટથી કરી દેવામાં આવે છે. અને એટલા માટે કેન્સરના સંશોધનમાં એક નવા વિચારની જરૂર હતી. નેક્સ્ટ, આ તો સ્પોન્ટેનિયસ ઇગ્રેશનની વ્યાખ્યા છે, એ હું તમને આખી નહીં કહું, પણ મારી દ્રષ્ટિએ એક વાક્ય મેં વાપર્યું છે કે ઇટ ઇઝ નેચર્સ વિસ્પર્સ. પ્રકૃતિ તમને કાનમાં કંઈ કહી રહી છે કે જો તમે આ રીતે કરો, મારી રીતે, તો કદાચ તમારું કેન્સર પણ એલિમિનેટ થઈ શકે. અને ઘણી શોધો વિજ્ઞાનમાં આ રીતે જ થઈ છે. એડવર્ડ જેનર નામનો બહુ મોટો વૈજ્ઞાનિક હતો, એની એક દૂધવાળી બાઈ હતી. એને વાત કરતાં કહ્યું કે જેને કાઉપોક્સ થાય એને સ્મોલ પોક્સ નથી થતો. એટલે ગાયમાં જે શીતળા જેવું થાય એને કાઉપોક્સ કહે. એટલે પેલી બાઈએ કહ્યું જેનરને કે અમારે બહુ જાણીતું છે કે જો અમને કાઉપોક્સ થયો હોય તો સ્મોલ પોક્સ નથી થતો. હવે જેનરમાં વિનમ્રતા હતી એટલે એને સાંભળી. એટલું જ નહીં પણ એ બધા પછી કાઉ હર્ડ બધાને બોલાવ્યા, મિલ્કમેનને બધા, કે અમારે બહુ જાણીતું છે કે એકવાર કાઉપોક્સ થઈ ગયો હોય સ્મોલ પોક્સ નથી થતો. દેટ વોઝ ધ બિગિનિંગ ઓફ ઇમ્યુનોલોજી, દેટ વોઝ ધ બિગિનિંગ ઓફ વેક્સિન. દેટ્સ વાય ટુડે વી ડોન્ટ હેવ સ્મોલ પોક્સ. આખી વિશ્વમાં સ્મોલ પોક્સ તદ્દન આજે એલિમિનેટ થઈ ગયું છે. આ જે નમ્રતા છે સામાન્ય માણસને સાંભળવાની, તમારા દર્દીને સાંભળવાની, એટલે કાલે હું માઇક્રોબાયોલોજીમાં ગયો હતો ત્યારે એ જ વાત થઈ. કોણ આપણી દવે, કંઈ સ્ટુડન્ટ નથી, શું નામ? સુચી દવે. સુચી એક સરસ વાત કરી કે એના પિતાશ્રીએ એને પૂછ્યું કે તમને શરદીની શરૂઆત થતી હોય, ગળામાં જરાક થતું હોય, તો તમારે હળદર જીભ પર રાખી મૂકી, ગળી નહીં જવાની, થોડી મિનિટો રાખી મૂકવાની, અને એને ધીમે ધીમે એનિમિયા જાય પણ ગળી નહીં જવાની, તો એનાથી એકદમ માઇલ્ડ થઈ જાય છે અને ઘણીવાર એલિમિનેટ થઈ જાય છે. હવે આ ઓબ્ઝર્વેશન વિચાર કરો તો કર્ક્યુમિનના જે ગુણો છે, એન્ટીવાયરલ, ઇમ્યુનોલોજીક, એન્ટી ઇન્ફ્લેમેટરી, આવા આપણા કુટુંબમાં આજુબાજુ અનેક ઓબ્ઝર્વેશન્સ હોય છે, પણ મોટેભાગે આપણા એના પર લક્ષ્ય જ જતું નથી, વૈજ્ઞાનિકોનું ખાસ જતું નથી. એટલે ઘણું આવશ્યક છે કે આવા ઓબ્ઝર્વેશન્સને આપણે ધ્યાન આપીએ. નેક્સ્ટ, રાવજીભાઈ દેસાઈનું પુત્ર પુસ્તક છે માનવ પુત્ર. એક દિવસ હું સ્પોન્ટેનિયસ ઇગ્રેશનનું પુસ્તક વાંચતો હતો, એમાં બ્લેડર એટલે યુરિનરી બ્લેડરનું કેન્સર, એમાં યુરેટર આવે કિડનીમાંથી, એ બ્લેડરમાં હોય તો એ બ્લેડર કાઢતા પહેલાં એ યુરેટર લઈને મોટા આંતરડામાં મૂકવા પડે કોલોનમાં, એટલે ત્યાં ટ્રાન્સપ્લાન્ટ કર્યું. પછી બીજી વાર એ લોકોએ સિસ્ટોસ્કોપી કરીને જોયું તો બ્લેડરનું ટ્યુમર એડ વેનિશ.
એનો અર્થ એમ કે જે યુરિન બ્લેડરમાં જતું હતું જ્યાંથી એબ્સોર્બ ન થાય, કારણ કે એની મ્યુકોઝા બહુ થીક હોય, અને કોલોનમાં ગયું તો કેન્સર રિગ્રેસ થયું. એનો અર્થ એમ કે કદાચ યુરિનની અંદર એવો પદાર્થ છે જે કેન્સરને રિગ્રેસ કરી શકે. આ ઉપર મેં ઘણો અભ્યાસ કર્યો, લિટરેચર વર્લ્ડનું આખું જોયું, અને આ જે બ્લેડર ટ્યુમર રિગ્રેસ થઈ એવી રીતે કેટલાય રિગ્રેશન થયા છે. મેલેનોમા એટલે સ્કિનનું કેન્સર કહેવાય, કાળું કેન્સર કહીએ છે, બહુ ભયંકર કેન્સર કહેવાય છે. એ રિગ્રેસ થયા પછી 25 વર્ષ રિગ્રેસ થયું. એટલે આવા રિગ્રેશનના જે કેસીસ છે એનું મિકેનિઝમ શું? નેક્સ્ટ, આપણે ત્યાં શિવાંગ ઉપકરની વાત તો હતી, પરંતુ આ વોટર ઓફ લાઈફ એ આર્મસ્ટ્રોંગની બુક છે. આપના કેટલાય જોઈ છે આર્મસ્ટ્રોંગ ધ વોટર ઓફ લાઈફ. થેન્ક યુ. અદ્ભુત પુસ્તક છે અને માણસ પ્રામાણિક છે. પણ એ ઉપરાંત આલ્બર્ટ સેન્ટ જ્યોર્જી, જેનો મેં ફોટો આપ્યો છે, હી વોઝ એ નોબેલ પ્રાઇઝ વિનર ફોર ડિસ્કવરી ઓફ મેલિક એસિડ ઇન ક્રેબ સાયકલ. હી વોઝ ઓલ્સો ડિસ્કવર ઓફ વિટામિન સી, અને વિટામિન સી શોધેલું. એમણે યુરિનમાંથી રેટિન નામનો પદાર્થ શોધી કાઢ્યો હ્યુમન યુરિનમાંથી. અને એ નેક્સ્ટ લાઇનમાં છે. જસ્ટ લેટ સી નેક્સ્ટ લાઇન. હા, આ ટ્યુમર્સનું મેં તમને પિક્ચર બતાવ્યું છે, એન્ડ હાઉ ટ્યુમર્સ રિગ્રેસ વિથ દેટ યુરિન એક્સ્ટ્રેક્ટ. એન્ડ અમારે ત્યાં ડૉક્ટર છાયા અને ડૉક્ટર અમોણકર, વી આર ટ્રાઇંગ ટુ આઇસોલેટ ધી સબસ્ટન્સ ઇન ગૌમૂત્ર અર્ક, કારણ કે ગૌમૂત્ર અર્કથી કેન્સર રિગ્રેસ થયાના કેસીસ અમે જોયા છે. અને એને કીટો આલ્ડીહાઇડ્સ કહે છે, અને દે કુડ નોટ આઇસોલેટ એટ ધેટ ટાઈમ, કારણ કે ત્યારે આટલી બધી એલસીએમએસ એમએસ અને ઓલ ધીસ વેર નોટ ધેર ફેસિલિટીઝ. એટલે આ પદાર્થ છે, એનું નામ એને રેટિન આપ્યું, પણ જે આઇસોલેટેડ નથી થયું. નેક્સ્ટ, ઓલ્ટરનેટિવ એન્ડ કોમ્પ્લિમેન્ટરી આ મોટું પુસ્તક અમેરિકાથી બહાર પડ્યું છે. એમાં આખું ચેપ્ટર ધેવ રિક્વેસ્ટેડ મી એન્ડ માય કલીગ્સ ટુ રાઇટ કે ભારતમાં કેન્સરની ઓલ્ટરનેટિવ ટ્રીટમેન્ટ શું છે. ને એમાં ગુડુચી ઘણું કામ કરે છે, જેને આપણે ગળો કહીએ છીએ, અમૃતા કહીએ છીએ. અને ખાસ તો કેમોથેરાપી વખતે જે વ્હાઇટ સેલ કાઉન્ટ ઓછો થઈ જાય છે, ડેટ ઇટ પ્રિવેન્ટ્સ બાય ઇન્ક્રીઝિંગ ધ GM-CSF. એટલે બોન મેરોની અંદર વ્હાઇટ સેલ ગ્રો કરી શકે એવો પદાર્થ ગળો વધારે છે. આના પર ડૉક્ટર દાંડુકરે પણ ઘણું કામ કર્યું છે. નેક્સ્ટ, ના હું મારા એક સબ્જેક્ટ પર આવું. આઈ એમ કોલ્ડ ફાધર ઓફ રિવર્સ ફાર્મોકોલોજી. ડિરેક્ટ ફાર્મોકોલોજી એટલે તમે યુ ગો ફ્રોમ માઉસ ટુ હાયર એનિમલ, મંકી, કેટ, ડોગ એન્ડ ટુ હ્યુમન્સ. એટલે માઉસ ટુ મેન ઇઝ કોલ્ડ ડિરેક્ટ ફાર્મોકોલોજી, જ્યારે મેન ટુ માઉસ ઇઝ રિવર્સ ફાર્મોકોલોજી. એટલે આપણે ક્લિનિકલ જે ઓબ્ઝર્વેશન કર્યા હોય એને આપણે લેબોરેટરીમાં લઈ જઈએ, પાછા ક્લિનિક પર લાવીએ. આ માર્ગ છે એ અત્યારે તદ્દન ભૂલાઈ ગયેલો છે. મોટાભાગની શોધો આ રીતે ઔષધિઓ શોધાયેલી હતી. ઉપરનો માર્ગ છે, એમાં ઇટ કોસ્ટ $1.3 billion. આ માર્ગ છે, દેટ કોસ્ટ હાર્ડલી $1 or $2 million. જયેશભાઈ શેઠ અહીંયા હાજર છે, મારા કલીગ ડૉક્ટર જયેશ શેઠ, એમની સાથે અમે આના પર ઘણું કામ કર્યું છે, ડાયાબિટીસમાં, આર્થરાઇટિસમાં અને હેપેટાઇટિસમાં. એ મશેલકર સાથે આખું CSIR કામ એના પર હું આવીશ. પણ આ આખો માર્ગ લગભગ 4-5 દેશોએ આ રિવર્સ ફાર્મોકોલોજી લઈ લીધું છે, કારણ કે ક્લિનિકલી તમે રિઝલ્ટ જોયું એને તમે સાબિત કરો સ્ટેટિસ્ટિકલી, મિકેનિઝમ સમજીને એનિમલ મોડેલ્સમાં, તો વિશ્વ માને જ કે ભાઈ તમારી સર્પગંધામાં બ્લડ પ્રેશર ઓછી કરવાની શક્તિ છે જ. નેક્સ્ટ, પણ આઈ કોલ ઇટ ધ જીનિયસ ઓફ ફ્રુગલ ઇનોવેશન. આપણે બાપુ પાસેથી શીખવા જેવું એ હતું કે સાબરમતીમાં જાય તો અડધો લોટો પાણી જ લે, વધારે મારી જરૂર નથી.
આ જે ફ્રુગલ ઇનોવેશન છે એ આપણો માર્ગ છે, વેસ્ટફુલ ઇનોવેશન એ પશ્ચિમનો માર્ગ છે. દે આર ગ્રેટેસ્ટ વેસ્ટ મેકર્સ ઓફ ધ વર્લ્ડ હોય અમેરિકન્સ છે અત્યારે, અને એટલું એમના દેશમાં વેસ્ટ મેકર ઓછું થાય છે એટલે દે આર ઓલ્સો ડિસ્ટ્રોઈંગ બિલ્ડિંગ્સ એલ્સવેર એન્ડ ટાઉન્સ એલ્સવેર ઓલ્સો. એટલે શિક્ષણની અંદર ફ્રુગલ રિસર્ચનો ખાસ સપોર્ટ હોવો જોઈએ. મને તો એમ છે કે વીસીનો એક એવું ફંડ હોવું જોઈએ, કુલપતિનું એક એવું ફંડ હોવું જોઈએ કે જે બાળક ઓછામાં ઓછા પૈસામાં જે સ્ટુડન્ટ કંઈક સરસ નવો આઈડિયા રિસર્ચ કર્યું હોય એને એ ચોક્કસ મળી શકે. અને આ બહુ કરવા જેવું છે. આપણી આપણી સાયકલ જોઈ બધી મેં જે પાવર જનરેટિંગ આપે, પછી રમાય એક જ પૂછ્યું કે આનું ફિલ્ડ એક્સટેન્શન કેટલું છે. આટલા બધા લોકો જીમમાં અત્યારે વજન ઘટાડવા માટે આટલું બધી મહેનત કરે છે ત્યારે થોડી ઇલેક્ટ્રિસિટી સાથે સાથે જન્માવી શકે, કમ્પલસરી કરવું જોઈએ. એટલે એ જે એક્સટેન્શન છે ફ્રુગલ સાયન્સ ટુ ફ્રુગલ ટેકનોલોજી, એ બાપુનું દર્શન હતું. નેક્સ્ટ. આ તો માત્ર લિસ્ટ કર્યું છે મેં. મ્યુકુના પ્રુરિયન્સ એટલે કૌંચા કહેવાય છે. કૌંચા પાર્કિન્સન્સ ડિઝીઝ, જે લોકોને ટ્રેમર્સ થાય એવું નો, કે ઘણા લોકોને આપણા પંત ગોવિંદ વલ્લભ પંતને હતું, બીજા ઘણાને હોય છે, એ આ કૌંચાની અંદર ડોપા નામનો પદાર્થ છે એથી એને સામે એક્ટ કરે છે. અને મારે જ્યારે ઇંગ્લેન્ડ જવું પડ્યું હતું દેશને રિપ્રેઝેન્ટ કરવા, કારણ કે લોર્ડ વોલ્ટને કહેલું કે આયુર્વેદ ઇઝ જસ્ટ નોનસેન્સ ફોર્થ ક્રીડ, એટલે દેશને પ્રતિનિધિત્વ કર્યું ત્યારે મેં આ ડેટા પ્રેઝન્ટ કરેલો કે વિકુનાથી કેમ્પ અને નુશીર વાડિયા એક બહુ મોટા ન્યુરોલોજિસ્ટ એમની સાથે એ ટ્રાયલ પબ્લિશ થયેલી, અને દેન ઈ ગોટ કન્વિન્સ કે ઓ આટલું આયુર્વેદમાં છે. પરંતુ આ આપણું જ્ઞાન છે એને આપણે પોતે જ ચકાસતા નથી. એ રીતે ડિક્ટેન્થસની પછી વાત કરીશ, જે છાયાએ પીએચડી કર્યું છે તેના પર, એ મેલેરિયામાં પારિજાતના પાન કામ કરે છે. નેક્સ્ટ. આ જયેશભાઈ શેઠ જે આજે હાજર, જયેશભાઈ જસ્ટ રેઝ યોર સેલ્ફ એવરીબડી નોઝ. અને આપણે અમદાવાદમાં આના પર ઘણું કામ થયું, અને ગ્લાયકોહિમોગ્લોબિન એટલે તમે માત્ર ગ્લુકોઝ ન માપો પણ હિમોગ્લોબિનને કેટલું ગ્લુકોઝ ચોંટી ગયું છે એ ત્રણ મહિને મપાય, એ ડાયાબિટીસનો કંટ્રોલ સાચો કહેવાય. અને જુઓ છો કે પહેલી સ્લાઇડમાં સિગ્નિફિકન્ટલી ગ્લાયકોહિમોગ્લોબિન રિડ્યુસ થયું છે. એ રીતે જયેશભાઈ એન્ડ અવર ગ્રુપ ફાઇન્ડ આઉટ કે ટ્રાયગ્લિસરાઇડ્સ ઘણા લો થયા છે, પણ સૌથી વધારે ઉંદરની અંદર કેટરેક્ટ નથી થતો મામેજવાથી. ધીસ ઇઝ મામેજવા એડિકોસ્ટોમા રિટોરા. ગુજરાતમાં ડાયાબિટીસમાં બહુ વપરાય છે, પણ એના પર આટલું સંશોધન એક સલાબીને કર્યું છે, પછી ડૉક્ટર ગોયલ અમારા ફ્રેન્ડ છે એમણે એના પર કામ કરેલું, પણ પછી બહુ આગળ કામ આ પર થયું છે. હવે એક કંપની એ ટેકન ઇટ, એ વર્લ્ડ ડ્રગ એમાંથી ડેવલપ કરવાના છે. એનો કયું કેમિકલ વર્ક કરે છે એના પર અત્યારે ડૉક્ટર દિલીપ મહેતાનું ગ્રુપ કામ કરી રહ્યું છે. નેક્સ્ટ. આ કામ અમદાવાદમાં થયું છે, સરિતા ગુપ્તાનું છે, અને એમણે બતાવ્યું છે કે મામેજવાથી પેનક્રિયાસના ઇન્સ્યુલિન જે પ્રોડ્યુસ કરે છે એ સેલ્સ વધે છે. એટલે ઇન્સ્યુલિન બનતું વધે છે શરીરમાં અને જે સેલ મરતા અટકે છે. અને ધીસ ઇઝ વન ઓફ ધ મેજર પ્રોજેક્ટ્સ નાઉ. નેક્સ્ટ. અમારા ગ્રેટ ગ્રાન્ડફાધર આર્યવૈદ મહારામ સુંદરજીનો ફોટો છે. એ ગુજરાતના પ્રથમ આર્ય સમાજી હતા. દયાનંદ સરસ્વતી પાસેથી એમણે આર્ય સમાજની દીક્ષા લીધેલી. એમની નોટ્સ પહેલી બાજુ છે, લગભગ 125 વર્ષ જૂની. એમાં એમણે લખ્યું છે કે પારિજાતની ચટણી દિવસમાં 3-4 પાનની, મધ્યમ કદના પાનની 3 વાર લો તમે 5-7 દિવસ એટલે મેલેરિયા મટી જાય. આના પર અમે સારું એવું કામ કર્યું. રમા અને છાયા ગોઠસે એ લોકો પોદાર હોસ્પિટલમાં જતા અને પોદારમાં આ અપાતી હતી દવા, પણ માત્ર અપાતી હતી ને તાવ ઉતરી ગયો એટલું નહીં, પણ એ પેરેસાઇટ અદૃશ્ય થઈ ગયો છે એટલું નહીં, પણ એ ફાલ્સીપેરમનો ડીએનએ પણ અદૃશ્ય થઈ ગયું છે એટલી જ હદ સુધી બેડસાઇડ રિસર્ચ કરવી જોઈએ.
અને એ જે રોગના લક્ષણો જેને આપણે કહીએ છીએ કે ડેલિરિયમ કહીએ છીએ જેને, કે જે એ બધા પદાર્થો જેને TNF આલ્ફા એ બધું જે બોડીના રિએક્શન્સ છે એનાથી ડ્રામેટિક ઓછા થઈ જાય છે. નેક્સ્ટ. આ તો માત્ર લિસ્ટ કર્યું છે, હજી આમાં ઘણી ચેલેન્જીસ છે, પણ હજી આ એટલું એક નવું દર્શન છે ઔષધ સંશોધનનું કે એને સ્વીકારતા જ કદાચ 25-50 વર્ષ થઈ જશે. નેક્સ્ટ. આ બધાને મજા પડે એવી વાત છે. તપસ્વીજી મહારાજ 186 વર્ષ જીવા. કેટલા? 186. 3 વાર એમને દિવેટી સાહેબ કાયાકલ્પ કર્યો. દર વખતે કાયાકલ્પ કર્યો ત્યારે એ પ્રમાણમાં યુવાન થયા. એમનો ફોટો છે એમની બે ઉંમરે, અને છેલ્લે 186 વર્ષ એમને સમાધિ લીધી. આપણે વિચાર કરીએ, જો કાયાકલ્પ આપણે એક પણ વિદ્યાપીઠમાં પ્રયોગ કરીને પ્રૂવ કરી શકીએ તો આયુર્વેદ માટે વિશ્વ આખું અહીંયા દોડતું આવશે. હવે તો માર્કર્સ એટલા માર્કર્સ છે બધા કે એક પ્રયોગ પણ સીધો થાય, સિદ્ધ થાય તો માનહટન પ્રોજેક્ટમાં જેમ એક ન્યુક્લિયર બોમ્બ એક જ ફોડ્યો હતો, પછી હિરોશિમા નાગાસાકી કરી ફોડ્યા. એક જ આ કામ થાય તો આ આપણું છે બધું હંબગ નથી, આ બધું એની અંદર સત્ય પડ્યું છે એ આપણે સાબિત કરી શકીએ. અને આમાં ગાયનું દૂધ અને રસાયણ જે અપાય એ જ, અને કુટી પ્રાવેશિક કે કુટી બનાવવા અમે એની અંદર જ રહેવાનું 40 દિવસ 60 દિવસ, એટલે સહેલું નથી સામાન્ય વ્યક્તિ માટે. પણ એ ગાયને પણ શું ખવડાવવાનું એ પણ આખો અંદર વર્ણન છે. આ કાયાકલ્પની એક ક્રિયા પણ જો થઈ શકે રસાયણની તો એક મોટું કામ થાય. પણ પછી આટલા બધા અમારા જેવા વૃદ્ધોનું કરશો શું? કારણ કે પ્રશ્ન એ મોટો છે, કારણ કે આપણે ત્યાં હજી જેને આપણે સંથારો કહીએ છીએ જૈન ધર્મમાં એની કંઈ પ્રથા આપણે બધા માટે વ્યાપક નથી હજી. નેક્સ્ટ. આ વાત તો ઓલરેડી બંદાબેને કરી, પણ બાપુનું જે દર્શન છે, આપણે ન્યુટ્રાની વાત થતી હતી ને બપોરે, બાપુનું જે દર્શન છે કે બેઝ ઓફ ધ પિરામિડ માટે બાપુનું નો હરિજનની અંદર, હિન્દ સ્વરાજની અંદર બધા લેખોએ જોઈ ગયેલો ન્યુટ્રિશન અંગેના. અત્યારની જે અમે વાતો કરી છે બાપુએ 70-80 વર્ષ 90 વર્ષ પહેલાં કરી છે એ જ વાતો, પરંતુ આપણે શીખ્યા નહીં. 47માં પંડિતજી પ્રાઇમ મિનિસ્ટર થયા પછી આ બધું જે હિન્દ સ્વરાજનું આખું જે આપણું આરોગ્યનું દર્શન હતું એ વિસરાઈ ગયું. આ પણ આમાં મેં ચેપ્ટર અમેરિકામાં બુક પબ્લિશ થઈ છે ફૂડ ને ન્યુટ્રિશન પરની, એમાં મારો આખું ચેપ્ટર બાપુઝ વિઝન ઓફ ન્યુટ્રિશન અને વિજ્ઞાન સાથે સંબંધિત એ રીતે આખું એક લખાયેલું છે. અને અમારે ન્યુટ્રાની આખી એક મોટી વર્લ્ડ છે ઇન્ડિયા ન્યુટ્રાસ્યુટિકલની, અને એમાં આનું ઘણું બહુમાન થયું છે. નેક્સ્ટ. સૌથી વધારે અગત્યનું છે તમારી નિરીક્ષણ શક્તિ. અનામિકભાઈ કાલે નહોતા એટલે મને ખાસ કહેલું કે માઇક્રોબાયોલોજી જોવા તો જજો જ, અને રાજુભાઈ ખરેખર બહુ આનંદ આવ્યો, એટલો આનંદ આવ્યો. અને એટલી એક નાના ગામમાં પણ આવું આપણું કેન્દ્ર છે એનું જ મને તો બહુ ગૌરવ થયું. પણ આ માઇક્રોબાયોલોજિસ્ટ એવો હતો કે એકવાર એને શરદી થઈ અને આવી પ્લેટમાં બેક્ટેરિયા ઉગાડે, એમાં અગાર નાખો એના પર બેક્ટેરિયા ઉગાડે, એ ખોલ્યું તું ને નાકમાંથી એક ટીપો અંદર પડી ગયું. એ જે નાકમાંથી એક ટીપું પડ્યું શરદીનું, એની આસપાસ બેક્ટેરિયા ગ્રોથ ન થાય. પછી તો એને એનું બધી તપાસ કરી, એનું નામ એને લાઇસોઝાઇમ પાડ્યું, એટલે આપણી આંખના આંસુની અંદર. એટલે ઘણી વાર ખૂબ રડવાની જરૂર હોય છે, આપણે રડવાનું જ ભૂલી ગયા છીએ. યાદ કરે કેટલા લોકો હમણાં ગયા મહિનામાં રેડ્યા હતા, યાદ તો ચૂજો કરો, એક કે બે.
હવે દેશમાં રડવા જેવું તો રોજ છે, પણ છતાંય આપણે રડી શકતા નથી. પણ રડીએ ત્યારે લાઇસોઝાઇમ એટલું બધું નીકળે છે કે તમને કદાચ શરદી થાય જ નહીં, વાયરસ ડિસ્ટ્રોય થઈ જાય, બેક્ટેરિયા ડિસ્ટ્રોય થઈ જાય. પણ એ લાઇસોઝાઇમ ડિટેક્ટ કર્યા પછી કેટલા વર્ષે એણે જોયું કે વેકેશન પર ગયા હતા અને એક ફંગસ આવીને પેટી ડિશ પર પડ્યું હતું અને એની આસપાસ ઝોન જોયો. એણે બે કનેક્ટ કર્યા, એમાંથી આખું પેનિસિલિન ને એન્ટીબાયોટિક્સ ને આખું ધ હોલ કેમોથેરાપી કોડ ડેવલપ થયો હતો. કેટલું નાનું ઓબ્ઝર્વેશન હતું. એટલે ઘણીવાર બહુ જ એક્સપેન્સિવ ઇક્વિપમેન્ટની ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર નથી હોતી, તમારી સેન્સિસ શાર્પન કરવાની જરૂર છે. ને આપણે સેન્સરી સ્કિલ્સ કેટલી ડેવલપ થઈ છે સ્ટુડન્ટ્સની એને માટે કોઈ દિવસ વિચાર જ કર્યો નથી. કેન દે સી બેટર, કેન દે લુક બેટર, કેન વી ઓનલી સી વોટ વી નો, વી ડોન્ટ સી વોટ વી ડોન્ટ નો. એટલે આ આસ્પેક્ટમાં એજ્યુકેશનમાં ઓબ્ઝર્વેશન સ્કિલ્સ, લિસનિંગ સ્કિલ્સ, આ બધાનો બહુ ભાર મૂકવાની જરૂર છે. નેક્સ્ટ, આધ્યાત્મ તો એવી વસ્તુ છે કે મને જ્યારે આ શાલ ઉડાડી અનામિકભાઈએ ત્યારે એક ખભી ઉડાડી કે મોરારી બાપુની જેમ ઉડાડું છું. મેં કીધું તમે મને મોરારી બાપુ ન બનાવી દેતા. આનંદની વાત છે બાપુ થાય થવાય તો, પણ અગત્યનું એ છે કે આધ્યાત્મ અને રિલિજન, એટલે આધ્યાત્મ અને ધર્મ, એનો જે સૂક્ષ્મ ભેદ છે એ જ સમજાયો નથી. અને એને કારણે આજે આપણે વિશ્વમાં આટલો આતંકવાદ, આટલી હિંસા આ જોઈ રહ્યા છે. એનું કારણ એ છે કે આધ્યાત્મના મૂળભૂત તત્વો ભૂલાઈ ગયા છે અને ધર્મનું જે જનૂન છે એ બહુ પ્રગટ થયું છે. એટલે આપણે વિદ્યાપીઠમાં આધ્યાત્મની વાત કરીએ ત્યારે કોઈ એજ્યુકેશનિસ્ટને જોવા પડે. એટલે લોરા જોન્સનું આ એજ્યુકેશનનું છે કે ટુ રીચ ડીપ ઇનસાઇડ વેર ટ્રુ લર્નિંગ ટેક્સ પ્લેસ, વી ટીચર્સ બટ ટીચ ફ્રોમ અવર મોસ્ટ ઓથેન્ટિક સેલ્વસ, સ્ટુડન્ટ્સ કેન ઓલવેઝ ટેલ વેન વી આર નોટ. આપણે પ્રાધ્યાપકોનો તો અનુભવ હશે કે આજે કંઈ મજા ના આવે. મને તો અનુભવ ઘણી વાર થયો છે કે લેક્ચર આજે કંઈ કોણ જ્યાં જામ્યું નહીં, કે જે જામ્યું નહીં જે છે વિદ્યાર્થી, કારણ કે આપણો ઓથેન્ટિક સેલ્ફ હોતો નથી ત્યારે. સ્ટુડન્ટ્સ વિડ્રો, ને આપણે ક્ષણે જાણી શકીએ છીએ કે આપણી ઓથેન્ટિસિટી નથી. આ ઓથેન્ટિસિટી છે એ આધ્યાત્મ છે. રામકૃષ્ણ પરમહંસ કહેતા મન મુખ એક કોરાય ચરમ સાધન, મન ને મુખને એક કરવું એ પરમ સાધન છે. હૈયે ને હોઠે એક હોય, એ માણસ સાચો માણસ હોય ને, હૈયે હોઠે એક છે અને પેટમાં પાપ નથી આવતા કહીએ ને. એટલે એ જે શિક્ષકની ઇન્ટેગ્રિટી છે, ધેટ લવ ફોર ટીચિંગમાં આવી રહી છે. નેક્સ્ટ, મારા આધ્યાત્મિક ગુરુઓ, બાપુનું આપણી દૈનંદિનીમાં જ છે આ વાક્ય, ઈશ્વરે મારી પ્રાર્થનાનો જવાબ ના આપ્યો હોય એવું કદી બન્યું નથી. વોટ એ સ્ટેટમેન્ટ! એનો અર્થ એમ કે બાપુને પ્રાર્થના કરતા આવડતી. પ્રાર્થનાના બહુ પ્રકાર હોય છે, એક બાહ્ય પ્રાર્થના છે, એક આંતર પ્રાર્થના છે. બાહ્ય પ્રાર્થના છે એ દરેક ધર્મે અમુક જાતની એની રીત રસમ ને પ્રણાલી અને રિચ્યુઅલ કરી નાખે, એનો પણ હેતુ હોય છે. આંતર પ્રાર્થના છે એ ઈશ્વર પાસે તદ્દન નગ્ન રીતે જેવા આપણે છીએ એવા રજૂ થવાની વાત છે, સમર્પણની વાત છે. બાપુ જ્યારે આમ કહે છે કે મારી એક પ્રાર્થનાનો જવાબ નથી આપ્યો, આપણે માનવું જોઈએ. એટલે આપણી પ્રાર્થનાનો જવાબ નથી મળતો ત્યારે વિચારવું કે હું સાચી રીતે પ્રાર્થના આજે શીખેલી છે. અને ખરી રીતે પ્રાર્થના શીખવી હોય તો જે લોકો આવી પ્રાર્થના કરી રહ્યા છે ને એને કારણે ધન્ય બન્યા છે એનો સત્સંગ કેળવો આવશ્યક છે. પારસમણીના સ્પર્શે જ સોનું બની શકે છે. અને મને આવા પારસમણી નાથલાલ જોશી, મારા મામા મકરંદ દવે, કુંદનિકાબેન, આ બધા મળ્યા છે. અને એમાં નાથાભાઈનું પુસ્તક અમૃતમ
ખાસ તમને રેકમેન્ડ કરું છું. આઠ અંક, આઠ વોલ્યુમ્સ છે એના, એમાં પ્રાર્થના અને પ્રેરણા બંને છે. એમનામાં દિવ્ય ચેતના પ્રગટેલી હતી અને પ્રાર્થના કરે અને દિવ્ય ચેતનાનો ઉત્તર આપે. એવું જ કુંદનિકાબેનનું પરમ સમીપે ઉઘડા દ્વાર અંતરના, એ પણ પ્રાર્થના અદ્ભુત રીતે રજૂ. એમાંથી આપણે પ્રાર્થના કરતા શીખીએ, બિકોઝ ઇમિટેશન ઇઝ ધ બિગિનિંગ ઓફ ઇનોવેશન, ઇટ્સ નોટ ધ એન્ડ. પણ આ વ્યક્તિઓએ જે આત્મસાત કરીને ઈશ્વરાનુભૂત કરી છે ને બાપુ જેટલી હિંમત કરી, મારી એકેય પ્રાર્થના ના પાડી નથી ભગવાન. એટલે હું માનું છું કે આપણી પ્રાર્થનાઓમાં, આજે હું જઈને પ્રાર્થનામાં બેઠો હતો 11 વાગે, આપણી પ્રાર્થનાઓમાં રોજ કંઈક નિત્ય નવ્ય કંઈક હોવું જ જોઈએ, ભલે થોડા થોડા દિવસે હોય, પણ જુદા જુદા જુદી જુદી પ્રેયર્સ વંચાવવી જોઈએ. જુદા જુદા સંતો સિદ્ધોએ કરેલી પ્રાર્થના, હમણાં મેં ઇસ્લામ પર આખું પુસ્તક વાંચ્યું, એની અંદર રૂમી અને ઇબ્ન સેના એ બધાએ પ્રેયર્સનું જે વર્ણન કર્યું છે. અમારો શિવાંગ અહીંયા છે, ખબર છે, અમારા સ્વામિનારાયણ ભગવાનના, હું મારા મોસાણમાં સ્વામિનારાયણ પક્ષમાં છું એટલે શિવાંગને યાદ કરું છું, કે પ્રાર્થના કેમ કરવી મહારાજને, તો એક અમારી મોટા મોટી પ્રાર્થના મારા નાની કરતા મકરંદભાઈના માતુશ્રી, હે મહારાજ તમને ગમતું થાજો. કેવી સાદી વાત છે, હે મહારાજ તમને ગમતું થાજો. મને અક્કલ કેટલી, એટલે તમને ગમતું હોય મારા માટે શ્રેષ્ઠ છે. એટલે આવી વ્યક્તિઓને આપણે અવારનવાર બોલાવતા રહીએ, આવી વ્યક્તિઓના જીવનનું પણ આપણે એક જાતનું નોટ ડાયડેક્ટિક એજ્યુકેશન પણ ઇવોકેટિવ એ કરવાનું આવશ્યક છે. નેક્સ્ટ, મકરંદભાઈની એક બહુ સુંદર કવિતા છે, જ્યારે લુઈ આર્મસ્ટ્રોંગ, આપણે આર્મસ્ટ્રોંગ જ્યારે મૂન પર પહેલું પગલું મૂક્યું ને, ત્યારે મકરંદભાઈ મને કાર્ડ મોકલેલું, એમાં પૃથ્વીને ફોટો હતો, એણે મૂન પરથી લીધેલો પૃથ્વીનો ફોટો, અને એનું અમે ટ્રાન્સલેશન કર્યું છે. પણ એ કાવ્ય આમ જાય છે, ક્યાંક પૃથ્વીને ઉગતી ભાળું તો મારા ભાઈ મારા પંડની દિવાલ સહુ તૂટે, ક્યાંક પૃથ્વીને ઉગતી ભાળું તો ભાઈ મારા પંડની દિવાલ સહુ તૂટે. આજે આપણો સ્મોલ સેલ્ફ છે એની જ બધી કચકચ છે. એ સ્મોલ સેલ્ફ કેમ મેલ્ટ થવા માંડે એ આપણે ત્યાંથી એણે જોયું, અને જેટલા એસ્ટ્રોનોટ્સ ગયા છે એ બધામાં સ્પિરિચ્યુઅલ ટ્રાન્સફોર્મેશન આવ્યું છે. ત્યાંથી એણે પૃથ્વીને આવડીક જોઈ અને તો આ શું આતંકવાદ ને આ શું હિન્દુસ્તાન ને પાકિસ્તાન ને ચાઇના ને રશિયા ને અમેરિકા ને આ બધું શુદ્ધ શું યુદ્ધ શેનું છે. એટલે આ આપણી વિશાળ દ્રષ્ટિ કેળવવા માટે અમને મુંબઈમાં આકાશને તારા જોવા નથી મળતા. અમારો મુંબઈનો આકાશ સિમેન્ટના બધા છરાઓથી ચિરાઈ ગયેલો છે. અહીંયા બહાર નીકળ્યા કાલે સાંજે રમા જોતો કહો કેટલા સરસ આકાશનો તારા દેખાય છે. આ ધૂંધળું વાતાવરણ કેવળ બહાર નથી, આ ધૂંધળું વાતાવરણ આપણી ભીતર પણ છે. એટલે પ્રાર્થનાની દ્રષ્ટિએ આવા જે કાવ્યો છે કે જે પ્રેરણાત્મક છે એ પણ પ્રાર્થનામાં ઉમેરાવા જોઈએ. નેક્સ્ટ, મારું બહુ પ્રિય પુસ્તક હોય ધ પેરેનિયલ ફિલોસોફી બાય આલ્ડો હક્સલી. હક્સલે વિશ્વના બધા ધર્મોમાંથી શ્રેષ્ઠ તત્વો લઈ અને આ પુસ્તક ગ્રંથસ્થ કર્યું છે. આપણી લાઇબ્રેરીમાં કદાચ હશે જ, પણ હું સ્ટ્રોંગલી રેકમેન્ડ કરું છું, કારણ કે એ જેમ રામકૃષ્ણ પરમહંસે બધા પંથો બધા ધર્મનો એ રીતે ઉપાસના કરીને અંતે એક જ પ્રાપ્તિ કરી અને બતાવ્યું કે આ બધા એક જ માર્ગ, બધો માર્ગ અંતે તે એક જગ્યાએ પહોંચે છે, એમ પેરેનિયલ ફિલોસોફીમાં એમણે બધા જ ધર્મોને સંપ્રદાયોનું આધ્યાત્મિક સત્વ એમણે આપ્યું છે. આનું વાંચન થાય, આની ચર્ચા થાય, અને સૌથી વધારે વાત મને કર્ણસિંહે અહીંયા કહેલી આપણને મેમોરિયલ ઓરેશનમાં, ઇન્ટરફેથ ડાયલોગ. આપણે ઇન્ટરફેથ ડાયલોગ વિદ્યાપીઠમાં નિયમિત રીતે થવા જોઈએ, અને ઇન્ટરફેથ ડાયલોગ એક જ માર્ગ છે કે જેમાંથી અન્યોન્ય શ્રદ્ધા વિશ્વાસ અત્યારના
ઝેરીલા વાતાવરણમાં અને અત્યારે જ્યારે આક્રમક હિન્દુત્વ બહુ વરવી રીતે બહાર આવ્યું છે, ત્યારે જે સમન્વયક હિન્દુત્વ છે, બાપુનું જે બાપુ કહેવા પોતું કહેતા હું હિન્દુ જ છું, બાપુ કહેતા હું હિન્દુ છું, એને કંઈ કહેવાની જરૂર નહોતી કે હું ગર્વ છે કહું આમ હિન્દુ એ ગર્વની કહેવાની શું જરૂર છે. એટલે આ જે આપણી ધરોહર છે અધ્યાત્મની એ આપણે જાગૃત કરવી જોઈએ ઇન્ટરફેથ ડાયલોગ દ્વારા. એટલે અયોધ્યામાં મારી એક વિનંતી છે અનામિકભાઈ, અનામિક આમ અમારો ચળવળિયો છે મુખ્ય, પણ એકવાર પ્રોફેસર થઈ ગયો પછી હવે વાઇસ ચાન્સેલર થઈ ગયા પછી હવે ચળવળ તો મૂકી દેવી પડે ને, પણ સૌથી મોટો ચળવળિયો હિન્દુસ્તાનમાં મહાત્મા ગાંધી હતો. તે વી આર ઓન ધ રાઈટ પાથ. મારી વિનંતી છે કે એક મૂવમેન્ટ શરૂ કરવી જોઈએ, અયોધ્યામાં બધા મંદિરો બંધાવવા જોઈએ, સિનેગોગ હોવી જોઈએ, ચર્ચ હોવું જોઈએ, મસ્જિદ હોવી જોઈએ, રામ મંદિર હોવું જોઈએ, અને આપણા અત્યારના યોગાનંદજી, અરવિંદો, રમણ હમણાં જ થઈ ગયા છે આપણી વચ્ચે, શું કામ અયોધ્યા બધા ધર્મોનું કેન્દ્ર ન બની શકે? આપણે શરૂ તો કરીએ વાત, માત્ર હિન્દુ ને મુસલમાન એક ઓલી મસ્જિદ પડી ગયેલી મસ્જિદ પર ઝઘડા કરે શા માટે ચાલે? આ માટે એક મૂવમેન્ટ આપણે ઊભી કરવાની જરૂર છે. એ મૂવમેન્ટ માત્ર મૂવમેન્ટ ન હોય, મેં ડાબી બાજુ લખ્યું છે કે એની સ્કૂલ્સ પણ હોય. વી મસ્ટ હેવ એ કમ્પેરેટિવ થિયોલોજી સ્કૂલ એટ અવર યુનિવર્સિટી, અને કમ્પેરેટિવ થિયોલોજી, કમ્પેરેટિવ ફિલોસોફી, પછી નોન વાયલન્સ એઝ એ બહુ આવશ્યક વસ્તુઓ છે આ બધા સબ્જેક્ટ્સ. અને એની સાથે જો નહીં, બાપુનું હંમેશા હતું કે કોઈ પણ સત્યાગ્રહ કરે એની સાથે એમનો રત્નાત્મક કાર્યક્રમ સાથે જ હતો, કે એ સિક્કાની બે બાજુ જ હતી, એક બાજુ રત્નાત્મક અને એક બાજુ સત્યાગ્રહ. આપણે પણ એ આવશ્યક છે વિદ્યામાં. જો આપણા જેએનયુમાંથી આટલા બધા આક્રમક થાય છે, વિદ્યાપીઠમાંથી સાવ શાંતિ આવું હોય? આ તો બાપુ અને વલ્લભભાઈની વિદ્યાપીઠ છે. અને એક વાક્ય છે ને કે યુ કેન ડિસએગ્રી વિધાઉટ બીંગ ડિસએગ્રીએબલ. તમે યુ કેન ડિસએગ્રી બટ નીડ નોટ બી ડિસએગ્રીએબલ. અને એ જે બાપુની આપણને દેણ છે એ આપણે પ્રગટ કરવી જ જોઈએ. કે અને યુનિવર્સિટી આ નહીં કરે તો કોણ કરશે? આ યુનિવર્સિટીનું બહુ અગત્યનું કાર્ય છે. નેક્સ્ટ, સો આ ત્રણ વિષયની મેં વાત કરી. સાયન્સ પ્રિપેર્સ એન ઓપન માઇન્ડ ટુ આસ્ક રિલેવન્ટ ક્વેશ્ચન્સ ફોર સોલ્વિંગ પ્રોબ્લેમ્સ. સ્પિરિચ્યુઆલિટી લીડ્સ ટુ બીંગ સેન્ટર્ડ, કામ, કનેક્ટેડ એન્ડ પરસ્યુઇંગ ઇન મિનિંગફુલ વર્ક. મોટે ભાગે 50-55 પછી જે પ્રોબ્લેમ્સ હોય છે બધા સ્પિરિચ્યુઅલ પ્રોબ્લેમ્સ હોય છે. મિડ લાઈફ ક્રાઇસિસ કહીએ છીએ, વોટ એમ આઈ ડુઈંગ ધીસ ફોર, વાય એમ આઈ હિયર, વોટ ઇઝ ઓલ ધીસ, વોટ ડઝ ઇટ ઓલ મીન. ધીસ મિનિંગફુલનેસ ગોઝ અવે વેરી અર્લી. સ્પિરિચ્યુઅલિટી બ્રિંગ્સ મિનિંગફુલનેસ ટુ એવરી મોમેન્ટ, બીકોઝ એવરી મોમેન્ટ ઇઝ ન્યૂ, એવરી મોમેન્ટ ઇઝ ફ્રેશ. અને એ આવે તો એક જાતની લાઈફ ટાઈમ મોટિવેશન રહે છે. અને આર્ટ્સ કલ્ટિવેટ એસ્થેટિક સેન્સિબિલિટી. વિધાઉટ આર્ટ્સ યોર એપ્રિશિએશન ઓફ બ્યુટી, યોર લવ ફોર યોર ક્રિએટિવિટી એન્ડ સેલિબ્રેટિંગ અધર્સ ક્રિએટિવિટી એ નથી થતું. નેક્સ્ટ, ઉમાશંકરભાઈ મારા પિતાના મિત્ર હતા, મકરુંભાઈના મિત્ર હતા અને આપણા બધાના શ્રદ્ધેય તો હતા જ. મને હંમેશા એમનું એક કાવ્ય યાદ આવે, ભૂખા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મ કણીને લાગશે. આજે પાછા એ દિવસો આવી ગયા છે. દેવેટે સાહેબ, 150 મિલિયન ચિલ્ડ્રન ગેટ 1 મીલ ઇન એવરી 3 ડેઝ.
શું વિકાસની વાતો કરો છો? ક્યાં મોઢે વિકાસની વાત કરો? શર્માઓ, 150 બિલિયન અને 60-70% ઓફ ઓલ પોપ્યુલેશન ઇઝ આયર્ન ડેફિશિયન્ટ, કયો વિકાસ? કોઈ પૂછનાર જ રહ્યું. આ જે આપણી પરિસ્થિતિ છે, એટલે કલા તમને તમારું જે કાર્યક્ષેત્ર છે એની અંદર અદમ્ય ઉત્સાહ પ્રેરી શકે છે. કારણ કે તમારા કાર્યની અંદર સત્ય, સૌંદર્ય અને શિવ ત્રણેય રહેવા જોઈએ. એ ત્રણ સાથે રહે તો જ એનો અર્થ છે. પિયેટા, હું જ્યારે રોમ ગયો અને ત્યાં સિસ્ટીન ચેપલમાં પિયેટા જોયું, આજે પણ આપણે આ માઇકલેન્જેલોના માસ્ટરપીસ પર નજર નાખીએ તો આપણે આંખમાં આંસુ આવી જાય. કઈ માએ એના પુત્રને વધ દંપતી ઉતારીને પોતાના ખોળામાં લીધો છે? એક સુતારનો દીકરો, ચેખવની એક વાર્તા છે, અનામિક. એક પાર્ટી ચાલી રહી છે ત્યાં, અને બધા ક્યારે જોજો, પેલો કાર્પેન્ટરનો દીકરો કહે છે ને, હું ભગવાનનો બેટો છું, એને વધસ્તંભે લઈ જાય, જોયો ને, બધા લાકડા ખોડ્યા છે, લઈ જાય છે. એટલે બીજી બાઈ કહે છે, અરે એવા તો કેટલાય જાય છે, ચાલ ને આવીને મજાથી દારૂ પીને અત્યારે શું કામ તમે ટાઈમ બગાડો છો? ચેખવ એ વાર્તા નથી. 2100 વર્ષ પહેલા એ માણસ જેમનો વિશ્વવ્યાપી બની ગયો. આ બધી જે કલા છે, લાસ્ટ સપર, લિયોનાર્ડો વિન્ચીનું, બાપુ ટાગોરનું ગીતાંજલિ, આ બધા આપણી ક્રિએટિવિટીના મૂળિયા છે, સ્ત્રોત છે. અને આપણું એજ્યુકેશન અત્યારે કેવણી એવી થઈ ગઈ છે કે એના પર જ સીધો ઘા છે. આપણે ત્યાં સુંદરમાં સુંદર ચિત્રો, શિલ્પો વિદ્યાપીઠમાં હોવા જોઈએ. ભારતના શ્રેષ્ઠ શિલ્પો ચિત્રો અહીંયા હોવા જોઈએ. TIFRમાં નહીં, TIFRમાં છે, ટાટીનો ફંડામેન્ટલ, મારી દીકરી ન્યુરો સાયન્ટિસ્ટ છે, બ્રેઇન કરે, ત્યાં ભાભાએ બધું ભેગું કર્યું છે. આપણે ત્યાં જામિની રોયના કેટલા ચિત્રો, અવનીના કેટલા ચિત્રો, રવિ વર્માના કેટલા ચિત્રો, એ હોવું જોઈએ આપણે. નેક્સ્ટ, મકરંદભાઈનું આ સંગ્રહનું પહેલું કાવ્ય છે, સૌંદર્યનું ગાણું મુખે મારે હજો, જ્યારે પડે ઘા આકરા, જ્યારે વિરૂપ બને સહુ, ને વેદનાની જાળમાં સળગી રહે વન સામટા, ત્યારે અગોચર કોઈ ખૂણે લીલવર્ણા ડોલતા હસતા કુણા, તરણાતણું ગાણું મુખે મારે હજો, સૌંદર્યનું ગાણું મુખે મારે હજો, આવતા જેવું હજો, જાતા એવું રાખજો, ઉત્સવ તરું ટાણું હજો, સૌંદર્યનું ગાણું મુખે મારે હજો. સૌંદર્ય અને સ્વચ્છતા, આ સ્વચ્છતા અભિમાન, અભિમાન બોલાય ગયું સૌ, આ ફ્રોઇડિયન સ્લીપ છે, ઇટ્સ ધ ફ્રોઇડિયન સ્લીપ. એટલે સ્વચ્છતા અભિમાન કે અભિયાન એ ચલાવમાં સૌંદર્ય જ નથી દેખાતું, ફોટો દેખાય છે ખૂબ મને. એટલે બાપુની જે સ્વચ્છતા અને સૌંદર્યતાની વ્યાખ્યા હતી, સાથે સુઘડતાની વ્યાખ્યા હતી, એ આપણે ફરીથી રિવાઈવ કરવી પડશે. નેક્સ્ટ, કોઈ માની શકે સુદર્શનભાઈ આ છે ને, દીઝ આર બેક્ટેરિયા, આ બધી પ્લેટમાં બેક્ટેરિયા છે, એટલે વિજ્ઞાનમાં પણ સૌંદર્ય છે. વિજ્ઞાન કંઈ જડ નથી, ચેતન છે. અને વિજ્ઞાનનું સૌંદર્ય જ્યારે તમને સ્પર્શે ત્યારે તમને એની લત લાગી જાય. એટલે સૌંદર્ય અને સત્ય એ એકબીજાના પ્રેરક છે. નેક્સ્ટ, સેવા. સેવા વિશે તો ઓછું કહીએ એટલું વધારે, ને કરીએ એ વધારે સારું. બધા મેં કહેતા હતા ને કે આપણે ત્યાં વિચારો અને દર્શનો અને બળ ઘણા છે, કામ કરનાર ઓછા છે. મકરંદભાઈ એક નાની કડી છે,
બોલ કી જીત જીપી જીતી ગઈ બંધવા, બોલ કી જીત જીભ જીતી ગઈ બંધવા, કામ કરતા પડ્યા હાથ હેઠા, શબ્દની ભૂરકી ભોળવી ગઈ ને ધૂળ પડી અલા સાચ માથે, શબ્દની ભૂરકી ભોળવી ગઈ ધૂળ પડી અલા સાચ માથે. એ કામ કરતા હાથ એ આપણી બ્રાહ્મણી ટ્રેડિશન થઈ ગઈ. અને હું તો માનું કે આપણી ગાંધી સંસ્થાઓમાં હજી જે સંસ્કાર રહ્યા છે કે આપણું વાસણ આપણે ધોઈ નાખીએ, આપણે જઈને મૂકી આવીએ, આપણે આપણો રૂમ સાફ કરી નાખીએ, વિદ્યાર્થીઓની અંદર પણ જો આ એકદમ આત્મીયતાથી આવી જાય, અને આપણે ત્યાં હજી એ સંસ્કાર ચાલુ છે પણ એ વિલીન થવા માંડ્યા છે. એટલે બહુ અગત્યનું છે કે લાઈફ સ્પેન્ટ ઇન સર્વિસ ઇઝ ધ ઓનલી ફ્રૂટફુલ લાઈફ. બાપુના શબ્દો એ આત્મામાંથી ઉગતા હતા, એટલે એની ચોટડુકતા એટલી હતી કે તમને અંતરમાં સીધા લાગી જાય. ફ્રૂટફુલ લાઈફની વ્યાખ્યા આનાથી વધારે ક્યાંય મળી શકે નહીં. એન્ડ વી ઓલ વોન્ટ ફ્રૂટફુલ લાઈફ. માસ્લો વોઝ અ ગ્રેટ સાયકોલોજીસ્ટ, અને એની નીડ્સ કહે છે કે યુ આર આધર વાઇટલ નીડ્સ હોય પહેલી બધી, જસ્ટ ફૂડ એન્ડ રિપ્રોડક્શન, કન્ટિન્યુ યોર સ્પીશીઝ, ઓલ ધેટ. પણ એના પછી તમારી મેટા નીડ્સ હોય, પણ પાવર, ફેમ એન્ડ વેલ્થ એ જ અત્યારે મોટા મોટી નીડ્સ થઈ ગઈ છે. એને યાર સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન એ બાપુ આમાં સેલ્ફ ફ્રૂટફુલ લાઈફનું કહે છે. આ ત્રણેય જ્યારે આપણે ચારેય જ્યારે આપણે એકત્ર કરીએ આધારસ્તંભ તરીકે, અને એક શબ્દ વાપરો છે વિદ્યાતીર્થ, વિદ્યાપીઠ નથી વાપરું, કારણ કે પીઠ તો શંકરાચાર્યની હોય, આપણું તો તીર્થ છે. અને અહીંયા એટલું મોટું તપ છે બાપુનું, વલ્લભભાઈનું, મોરારજીભાઈનું, રામલાલભાઈનું, કે આ તપને એક તપોભૂમિ છે. પરંતુ સમટાઈમ્સ આપણને સેક્યુલરનો ચેપ લાગી ગયો હતો. બાપુ રાયચંદભાઈની એમના પર તો અસર હતી, પણ હવે રાયચંદભાઈ વાળા કહે તો રાયચંદભાઈની જ અસર હતી. એના માટે નાટકો, ફિલ્મો બધું તૈયાર કરશે કે ભાઈ બાપુ થયા જ ન હોત જો રાયચંદભાઈ ન હોત. એટલે આ બધા જે અતિરેકો થઈ રહ્યા છે એમાંથી આપણે બચવાની જરૂર છે. પણ આપણે ત્યાં તુકારામ, આપણે ત્યાં જ્ઞાનોબા, આપણે ત્યાં એકનાથ, આ બધાનું વિમલા તાઈ, તો તાઈને મળ્યો છું બાબા. એ ઉપરાંત એ લોકોનું જે વ્યાપક શત્રુઓને પણ પોતાના મિત્ર બનાવી દેવાની જે શક્તિ હતી એ એક અદ્ભુત શક્તિ હતી. અને આપણે અધ્યાત્મથી છેટાડવાની જરૂર નથી, પણ ઘણીવાર એના અતિ આગ્રહમાં આપણે ત્યાં અરવિંદોય ન દેખાય એટલા, આપણે ત્યાં રમણ પણ ન દેખાય. કદાચ વિવેકાનંદ રામકૃષ્ણને ઓલા લોકોએ પચાવી પડ્યા છે બધાએ, એટલે એમ થાય કે આપણે એની વાત કરશું તો આપણીને ભેગા વળી દેશે પાછા. પણ એ આપણા જ છે. એટલે હું એમ માનું છું કે કલાકારો શ્રેષ્ઠ આપણા આધ્યાત્મિક પુરુષો, ધાર્મિક નથી કહેતો, આધ્યાત્મિક પુરુષો, વૈજ્ઞાનિકો, અને અત્યારે પણ જીવંત છે એ બધાને આપણે અહીંયા આમંત્રણ કરીને એ લોકોને રેસિડન્સ, સાયન્ટિસ્ટની રેસિડન્સ, આર્ટિસ્ટની રેસિડન્સ, સ્પિરિચ્યુઅલ પર્સન રેસિડન્સ એ રીતે રાખવો જોઈએ. એ રીતે અહીંયા એ રહે અને માત્ર એ લોકોની હાજરી ઇટસેલ્ફ વિલ ટ્રાન્સફોર્મ. નેક્સ્ટ. આ મારો મોટા મોટો પ્રોબ્લેમ છે મારી દ્રષ્ટિએ. દર વર્ષે 9,90,000 લોકોને વર્ક જોશે ઇન્ડિયામાં, કોણ કરી શકવાનું છે? શું સ્કિલ ડેવલપમેન્ટના આ બધા તમે સાલિયાણા આપો એ નથી થવાનું? નથી થવાનું બિલકુલ. બાપુનો અને વિનોબાજીનો માર્ગ જ સાચો છે,
એ લોકોને આત્મનિર્ભર કરવા પડે, એ લોકોને પોતાને અંદરથી ઉગે કે આ રીતે હું કરી શકું ને મારું પોતાનું તો ગમે તેમ કરી લઈશ, પાટલું મારીને જમીનમાંથી પેદા કરીશ, એ આપણી ધીંગી તાકાત હતી. એને બદલે આપણે જે રીતે જોબ સિકિંગ કરી નાખ્યું છે એજ્યુકેશનાત્મક, એને બદલે વર્ક સિકિંગ અને વર્ક આઈડેન્ટિફાઈંગ. મારી એક વિનંતી છે રાજુભાઈ, અનામિકભાઈ, મંદાબેન, કે પહેલેથી જ વિદ્યાર્થીઓને જુદા જુદા ક્ષેત્રનો એક્સપોઝર મળવું જોઈએ. ઇન્ડસ્ટ્રીમાં જાય, એગ્રીકલ્ચરમાં જાય, સેવાના ક્ષેત્રોમાં જાય, અને એ લોકો પહેલેથી પોતાનું ઇન્ક્લિનેશન કયું છે અને એ ડેવલપ કરતા થાય. કારણ કે મેં જોયું છે ઇન્ડસ્ટ્રીમાં કે કેટલા પણ અમે PhD હોય, MSc હોય, પણ એ લોકોને બેઝિક જ આવડતું નથી હોતું ઘણી વાર જરાય. એટલે એપ્રેન્ટિસશીપનો એક્સપોઝર બહુ વહેલો થવો જોઈએ, એ બહુ અગત્યનું છે. બીજું, આપણી પેડેગોજીમાં ન્યૂ ડોમેન્સ, આપણે 21st century માટે વિચાર કરવાનો છે. આપણે ન્યૂ ડોમેન્સ કેટલા એડ કર્યા, આપણે ત્યાં કોમ્પ્યુટર છે, આપણે ડિજિટાઇઝેશન છે, પણ આપણી આખી લાઇબ્રેરી જોઈ મેં વિદેશમાં બધી લાઇબ્રેરીમાં એવરી ડેસ્ક એઝ કોમ્પ્યુટર, એવરી ડેસ્ક એઝ ઇન્ટરનેટ. શું કામ આપણે ન હોઈ શકીએ? એટલે અમુક વસ્તુઓ એવી છે કે જે સહેલાથી કરી શકાય એવી છે. એટલે વી હેવ ટુ નોટ સ્ટે વિથ ધ વર્લ્ડ, વી હેવ ટુ બી અહેડ ઓફ ધ વર્લ્ડ. નેક્સ્ટ, એટલે આ પેડેગોજિકલ ઇનોવેશન્સ કહું છું, એના પર આઈ વુડ સે વી શુડ હેવ અ સેમિનાર ઓર અ વર્કશોપ કે વોટ ઇઝ ધ નેક્સ્ટ 25 years ઓફ ગુજરાત વિદ્યાપીઠ ઓર ગુજરાત વિદ્યાતીર્થ. આવતા 25 વર્ષમાં કઈ દિશામાં આપણે જવા માગીએ છીએ અને વોટ વી આર ડુઈંગ બેટર. અને એ મેં અનામિકભાઈ સાથે, રાજુભાઈ સાથે વાત થઈ હતી કે આપણા એલમને છે બધા, એ આપણી બહુ મોટી સ્ટ્રેન્થ છે, અને એ લોકોનો કેમ વધારે આમાં ઉપયોગ થઈ શકે એ જોવાની જરૂર છે. નેક્સ્ટ, સો આઈ કન્ક્લુડ વિથ સમ રિમાર્ક્સ. બહુ અગત્યનું છે, ધોઝ હુ ડેર્સ ટુ ટીચ મસ્ટ નેવર સીઝ ટુ લર્ન. આઈ વુડ એડ ધેટ હુ ડેર્સ ટુ ટીચ મસ્ટ નેવર ગીવ અપ રિસર્ચ. રિસર્ચ ઇઝ ન્યૂ નોલેજ, એન્ડ ઇફ યુ રિલાય ઓનલી ઓન ઓલ્ડ નોલેજ ફોર ટીચિંગ, યુ આર નોટ ડુઈંગ જસ્ટિસ ટુ ધ ફ્યુચર જનરેશન. બટ મેન ઇઝ અ પાર્ટ ઓફ નેચર, એન્ડ ઇઝ વોર અગેન્સ્ટ નેચર ઇઝ ઇનએવિટેબલી અ વોર અગેન્સ્ટ હિમસેલ્ફ. ધ ઓથર ઓફ સાયલન્ટ સ્પ્રિંગ, ધ બિગિનિંગ ઓફ ઇકો ક્રાય. સો આપણી બધી વસ્તુઓ ગાંધી બાપુ કહેતા એમ, બાપુ કહેતા એમ કે નોન એક્સપ્લોઇટેટિવ, ઇટ શુડ બી નોન વાયલન્ટ, ઇટ શુડ બી ઇકો ફ્રેન્ડલી, એન્ડ ઇટ શુડ બી ઇઝીલી અવેલેબલ ઇકોનોમિકલ વાઇઝ. આ જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા આપણે કાર્યાન્વિત આપણા કાર્યક્રમમાં, અભ્યાસના ક્રમમાં કરવો જોઈએ. એન્ડ લાસ્ટલી આઈ વુડ એન્ડ વિથ ધ સ્ટેટમેન્ટ ફ્રોમ પીટર ડ્રકર, એ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ. હી સે યુનિવર્સિટીઝ વોન્ટ સર્વાઈવ એઝ એ રેસિડેન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. વિથ ધ નેટિઝન એન્ડ વોટ થિંગ્સ હેપનિંગ, એજ્યુકેશન ઇઝ ગેટિંગ ડિસેન્ટ્રલાઇઝ્ડ, એન્ડ વર્ક એન્ડ લર્નિંગ વિલ બી ફ્રોમ ધ બિગિનિંગ. આપણે અત્યારે ચાઇલ્ડ લેબરની વાત કરીએ છીએ, મારી ગ્રેન્ડ ડોટર હમણાં કંઈ ડિબેટમાં ભાગ લેવાનો છે, તો શી સ્પીકિંગ ધ ચાઇલ્ડ લેબર કેનોટ બી એબોલિશન, તો શી સે ઇઝ નોટ લેબર, શે સે ઇટ ઇઝ વર્ક. આઈ હો હેલ્પ માય મધર, સિંગ બી ફાર્મર્સ ધ ડોટર હેલ્પ ધ મધર ઓર ફાધર, ઇઝ ઇટ લેબર? બટ દેટ અપાર્ટ, વોટ મેટર્સ ઇઝ દેટ વી મસ્ટ ક્રિએટ એ ન્યૂ વે ઓફ એજ્યુકેશન વેર વર્કિંગ એન્ડ લર્નિંગ આર ટુગેધર. વી હેવ ડાયકોટોમાઇઝ લર્નિંગ એન્ડ વર્કિંગ, લર્નિંગ એન્ડ વર્કિંગ, આઈધર યુ વર્ક આફ્ટર યુ લર્ન ઓર સેપરેટ કમ્પાર્ટમેન્ટ્સ ઓફ ધીસ. આઈ વુડ એન્ડ વિથ વિવેકાનંદ કોટેશન, એજ્યુકેશન ઇઝ ધ મેનિફેસ્ટેશન ઓફ ધ પરફેક્શન
ઓલરેડી એક્ઝિસ્ટિંગ ઇન હ્યુમન હાર્ટ. ઇન એવરી હ્યુમન હાર્ટ શ્રી હરિ બેઠા છે. એ હરિને સાથે આપણો હરિ શિવાંગને યાદ હશે. બધા ગુણાતીતાન સ્વામીને પૂછતા, હે સ્વામી, તમે વાતો કરો છો તો એ ઉગે છે, અમે એ જ વાતો કરીએ છીએ પણ ઉગતી નથી, એનું શું કારણ? ભાઈ, એનું કારણ એક જ છે. અમે જ્યારે વાત કરી છે ને ત્યારે ત્યાં હૃદયમાં સ્વામિનારાયણ ભગવાનને ધારીએ છીએ, અહીંયા સ્વામિનારાયણ ભગવાનને ધારીએ છીએ. પછી મહારાજ મારા સાથે વાત કરી રહ્યા છે એમ વાત થાય છે, એટલે ઉગે છે. મારી વાત ઉગે તો રામલાલભાઈ વ્યાખ્યાન સફળ થઈ જશે.